આપણે ગામની છોકરી જોયેલી, કેવી મજાની સરસ દેખાવડી, એન પાતળી પરમાર, ઘરના બધા કામે કાજે હોશિયાર, તો એ તેને ના કેમ પાડી દીધી? ના જ પાડું ને, મને જરાય નથી ગમતી એ. અને એની ભાષા કેવી રીતે વાત કરતી હતી મારી સાથે, અને તમને પણ ખબર જ છે ને કેમ બોલતી હતી, કેમ ચાલતી હતી, અને એના એનું વર્તન મને ના ગમ્યું, એટલા માટે મેં ના પાડી દીધી. બેટા ખાલી છે ને દેખાવ ઉપર ન જવાય, એના સંસ્કાર જોવાય, એનું કુટુંબ જોવાય. આપણા ઘરે આવે તો એ તું ને એ બે ઉમરે ઊભા હો તો કેવા શોભો, એ ખબર છે? તમે શોભવાની વાત કરો છો, પણ મને એમ લાગે છે કે લાઈફમાં હું ક્યારેય સેટ જ નહીં થાઉં એની સાથે. ભવિષ્યનું મારે વિચારવું પડે ને, એ ગામડાનું ભોથું અને હું, એ ક્યારે કેમ ભેગું કરવું બધું? બેટા શું થાય ખબર છે, અત્યારે એ ગામડામાં રહે છે ને એટલે એની બધી રહેણી કરણી ગામડાની હોય, આપણે ત્યાં આવશે એટલે ધીમે ધીમે કપડાથી લઈને વર્તન સુધી બધું આપણે એને બદલી નાખશું, પછી શું વાંધો છે? બાકી દેખાવડી તો કેવી હતી? દેખાવડીને શું કરવાના? અને તમે કહો છો કે અહીંયા આવશે એટલે બદલાઈ જશે, એની શું ગેરંટી? મારી ગેરંટી? તમે પ્લીઝ પ્લીઝ, સાચું કહું છું, બસ ખોટું નથી કહેતી, હું બદલી નાખી છે. તમે ગમે તેમ કરીને મારા લગ્ન કરવા માંગો છો, હું ચાઈ કરીને તો ના નથી પાડતો ને. તમે અત્યાર સુધી જેટલી પણ છોકરી બતાવી છે, પણ મને ન ગમે તો હું કેવી રીતે હા પાડી શકું? તમે વિચાર તો કરો. હું પણ સમજુ છું કે મારી ઉંમર વીતતી જાય છે, સમય જતો રહે છે, પણ તમે સમજો મમ્મી કે મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જ્યાં સુધી મને યોગ્ય પાત્ર ન મળે અને મને ન ગમે ત્યાં સુધી હું કેમ કરી શકું? હા, એક છોકરી મને ગમી હતી, પણ ત્યાં તમને કઈ વાંધો હતો? કઈ? આ પેલી વડોદરા વાળી. હા, વડોદરા વાળી સિટી ની, અને એ ફેશન બેશન માં બધામાં એકો હતી, બધી રીતે જે તને ગમે, કારણ કે તું છે ને ખાલી બધાના દેખાવમાં અંજાઈ જાય ને એવો છે. પણ સાચું કે છે, એને ચા બનાવતા આવડી હતી નહીં, એ નાસ્તો લઈને આવી તો એનામાં એટલી અક્કલ નહોતી કે ટ્રેમાં લઈ જવાય, એક હાથમાં નાસ્તાનું ને એક હાથમાં કપ રખાબી લઈને આવી હતી, એટલી તો એનામાં અક્કલ છે. અને શું તું એમ માનેશ કે એ ફેશન વાળી આપણું ઘર આચવી દે, તને રસોઈ કરીને ખવડાવશે, તારું ટિફિન કરશે, ભૂલી જશે? કામ ના કરી શકે? કરી શકે ને. તમે તો કહેતા હતા કે જ્યારે પેલી ગામડા વાળીની વાત કરતા ત્યારે કે એ છોકરી અહીંયા આવીને આ શહેરમાં કેવી રીતે રહેવું એ બધું એને આવડી જશે, તો આને ન આવડી જત? એને કપડાં લત્તા પહેરતા આવડે, આને રસોઈ કરતા નહીં આવડે, એ મને પાક્કી ખબર છે. એવું તમે કઈ રીતે કહી શકો કે એને રસોઈ બનાવતા નહીં આવડે? શીખવાડો તો બધું આવડી જાય. અને સાંભળ, આપણે એ ગામડા વાળીને જોવા ગયા હતા અને એ લોકો એમ કીધેલું કે તમે આટલા દૂરથી આવો છો તો જમીને જ જોજો, કેવું મજાનું રીંગણાનું ભરેલું શાક ને રોટલા ને છાસ ને મરચાં કરેલા એને, અને નો આપણને કીધું કે અમારી દીકરીએ જ કર્યું, કેટલું ટેસ્ટી હતું. અને આ હું તને એમ માને છે, રોજ છે ને મેગી ખવડાવી રોજ તને મેગી ખવડાવી ખવડાવી ને થકવી નાખશે, હમત તો કા નથી? હા તો મારે બાજરાના રોટલા રોજ નથી ખાવા, આ તમને ભાવે એટલે મને ભાવે એવું જરૂરી તો નથી ને? તો હું એ જ કહું છું, એ બાજરાના રોટલા કરતા આવડે છે ને તો આઈને આપણી રોટલી શાક કરતા તો આવડશે જ, પણ પેલી તારી વડોદરા વાળી હાંત પડશે ને. આદી પ્લીઝ ચાલો ને આજે આપણે પીઝા બર્ગર ખાવા જઈએ, કાકીની પાઉંભાજી ખાવા જઈએ, એમ કરી કરીને એ તને ઘરમાં રાંધવાય નહીં દે ને તને ખાવાય નહીં દે. હું એની વાત છોડો હવે, કારણ કે ત્યાં તો ના જ પાડી દીધી છે ને, તો એની વાત કરીને શું મતલબ છે? હવે મને કોઈ બીજી છોકરી ગમશે ત્યારે હું હા પાડી દઈશ, પણ આ ગામડા વાળી છોકરી સાથે શક્ય નથી. સારું, હવે જીત તો હું કેવી રીતે કરી શકું? મારાથી તો જે તને કહેવાતું હોય ને સમજાવાતું હોય એ સમજાવું, બાકીનું તો બાકીનું બધું હું જોઈ લઈશ. હવે જેવી હરી ઈચ્છા, બીજું શું? મને એમ થાય છે કે ક્યાં હું તને અહીંયા લઈને આવી, તને ગામડે રાખ્યો ને તો હારું થાત, તોલીની હારે તારો મેળ પડી જાત. વાહ, બહુ બધું વિચારો છો તમે. હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, જાઓ કે હજી તમારી વાતો જ સાંભળું. હા ભાઈ જા તું, અને જો ટિફિન મૂક્યું છે લેતો જા. બસ માને નારાજ કરવાની, કેટલા હોશે હોશે એ છોકરીનું માગું નાખ્યું તું ને, એ લોકો કેટલા રાજી હતા આદિને જોઈને, પણ આ તો જાણે એકલો જ રાજાનો કુંવર છે રૂડો રૂપાળો.
કોઈ ગમતી નથી ને કોઈ આંખે વળગતી નથી એને ગમે ઝોલી જટિયા આમ ખુલ્લા રાખીને ફરતી હતી હું તઈ લાડી જોઈ આવ્યા હા કેમ થયો ધ્યાનમાં આવી ગયું કે નહીં મારા ધ્યાનમાં તો આવ્યું પણ આદિને ન ગમી એવું છે બસ આમને આમ રિજેક્ટ કરતા જાવ બરોબર બસ હવે તું કોઈ દે હારું નહીં બોલે હા કાગ વાણી છે તારી હા મારી વાણી તો કાગની વાણી સીધી માને ઠેઠે હા મારી વાણી તો કાગ વાણી છે પણ હું જે હાસું હોય ને એ કહી દઉં સમજ્યા તમે હવે છે ને મારું માથું દુખે છે એટલે તું વધારે પકવતો જ નહીં જે કામ હોય ને એ બોલ અને પછી હાલવા માંડ હું તમને શું કહું મને તો એવું લાગે છે કે ભગવાન છે ને ભાઈ માટે છોકરી બનાવવાનું જ ભૂલી ગયા છે હા તો કાંઈ નહીં તારા માટે બનાવી હશે ને તું ગોતી નાખ ભાઈ હું તો ગોતી જ લઈ સમજ્યા તમને કેટલાક દી રિજેક્ટ કરશો હું એમ કહું છું કે તું અહીંયાનો કંઈ કારકુન છે તું એકાઉન્ટન્ટ છે કે તું બધા હિસાબ કિતાબ રાખે છે જે થવાનું હશે ને એ થશે વધારે બોલતો નહીં મારી આમે કહી દઉં છું આ પણ ક્યારે થશે હું એમ કહું છું તારે લગ્ન કરવાના તું ચૂપ રે ને અરે આ ભાઈના લગ્ન થાય પછી મારો વારો આવે ને એટલે કહું છું એને ઉતાવળ નથી એની ઉંમર થઈ ગઈ છે તોય તો તું એનો આટલા બધા કૂદકા મારે છે હા બસ જો આ કૂદકા હુકમ મારું છું ને એ કહેવા માટે જ અહીંયા આવ્યો છું સમજ્યા હું છે ને એક છોકરીને બહુ જ પ્રેમ કરું છું અને મારે છે ને એની હારે જ લગ્ન કરવાના છે તે અરીસા મોઢું જોયું એ કોણ કમ ભાગી હશે જે તને પ્રેમ કરવાની થઈ ગઈ અરે બા આમાં મોઢાનું ન હોય સમજો દિલ જોવાનું હોય સમજ્યા દિલમાં લેવાનું બહુ પાછું હા આપણે એકને જ દિલ દીધું છે ને તેની કઈ ના જાત કે એનું કુટુંબ કબીલું કઈ જોયું છે કે એમ નેમ રૂપાળી રાધા જોયે છે ને આવી ગયો અરે ના જાત નો જોવાનું હોય આ પ્રેમ છે સમજા એ ભગવાને જ આપ્યું છે ને પ્રેમ સર્વત્ર પ્રેમ પ્રેમ એટલે પસ્તાવો પસ્તાવો કરવાનું સાધન એટલે પ્રેમ પ્રેમ એટલે જીવન બદલાવાનો રસ્તો હા સારામાંથી ભૂંડા તરફ જવું એને કહેવાય પ્રેમ ભૂંડામાંથી સારામાં જવું આમાં તો માણા હા હરામી હોય ને એ હારો માણા થઈ જાય સમજ્યા મેં જોયા દુનિયામાં કેટલાય હરામી માણસો પ્રેમ કરીને કેટલાક સુધરી ગયા ને એ બધી મને ખબર છે એટલે બા હું તમને શું કહું છું કે જલ્દી મારી જાન જોડો હવે તને કઈ અક્કલ બક્કલ છે કે નહીં તારો મોટો ભાઈ હજી કુવારો બેઠો છે અને તને જાન જોડવી છે એવા તે કેવા પ્રેમ કરવાના થઈ ગયા ભાઈનું થઈ જાય પછી પ્રેમ નો તો કરાતો અરે બા આ પ્રેમ વસ્તુ જેવી છે ને કે આપણે રહી નો એકવી સમજ્યા તને તો હવે મારે શું કેવું એક વાટકી ભરીને પાણી લે ને એમાં ડૂબી મર રહી નો કેવાળો વાટકીમાં થોડો હું હમાવું હજી તો ઈંડામાં છે ને મંડી પડ્યો કૂદકા મારવા એ બધી વાત પડતી મૂકો અને હું તમને શું કહું કે આ મોટા ભાઈ 50 વર્ષના થઈ જાય તો એ લગ્ન ન થાય તો મારે હાર હાર વાંઢું જ રહેવાનું હા વાંઢું જ રહેવાનું જ્યાં સુધી આદિના લગ્ન નહીં થાય ત્યાં સુધી તારા નહીં થાય એ પાક્કું છે તો તમે વાત સાંભળી લ્યો આ તો બા સવો ને એટલે ટાઈમ આપું છું સમજ્યા આ હવે મહિના દોઢ મહિનામાં એનું ગોઠવો નકર છે ને વગર જાને આવી વહુ આવી જાય ઘરમાં નહીં ગાલું એને યાદ રાખજે તું અરે ગાલવી પડશે બા સમજ્યા તમે અને આમ છે ને જરાક આગો બેહીને વાત કર હવે તો હું તમને નથી ગમતો બસ હું ખાલી ગમું છું તો ખાલી એને એટલે જ હારી છે સમજ્યા હવે નહીં ગમું કોઈને કારણ કે આ પ્રેમ થાય ને પછી કોઈને આપણે ન ગમે ખાલી બે જણા જ એકબીજાને હા જાઓ કબૂતરા કરો ઘૂટરઘુ એ તો ઘૂટરઘુ જ કરશું પ્રેમ કરવાના થઈ ગયા હજી પેન્ટ પહેરવાના ઠેકાણા નથી ને પ્રેમ કરવાના થઈ ગયા છે આ અસકાની વાત ખોટી નથી હો આમને આમ આદિ એક પછી એક એક પછી એકને ના પાડ્યા કરશે તા એની ઉંમર ક્યાં પહોંચશે અને એની વાહે ઓલો મોટો થતો જાય છે પછી જો ભાગી જાય ને ઓલીની હારે તો મોઢું દેખાવા નહીં લાયક નહીં રહેવાય ને
આદિને ઓલી ગામડા વાળી તો નત ગમી, પછી કાંઈ જબરજસ્તી એ થોડી કરાય, પણ જિંદગી આખી બેઉ જણા એકનું મોઢું આમ ને એકનું મોઢું આમ કરીને રે એ કેમ પોસાય? પણ આદિને ઓલી વડોદરા વાળી ગમી છે ને, હાલ ને એને જે ગમી હોય એ, ને એનામાં કંઈક સુધારો વધારો કરવો હશે ને તો હું કોશિશ કરીશ. તો હાલ આદિને કહું કે એ છોડીને જોઈ આવીએ, પાછી એક મીટિંગ કરી આવીએ, અને જો બધું હરખે હરખું હોય ને તો નક્કી કરી જ નાખું, એમ જ કરવા દે. હાલ જો મીરા, ઓલા સુરતવાળા જોવા આવ્યા હતા ને યાર, પાછા જોવા આવે છે. પણ ભાઈ, એ લોકો તો ના પાડીને ગયા હતા ને, તો ફરી વખત કેમ? હવે એવું હમાસર તો હમણાં હતા, હા ના હા ના કરતા હતા, પણ એ લોકો પાછા જોવા આવે છે તો આપણને શું વાંધો છે? તને તો એ ગમતું જ હતું. હા, મને તો ગમતું જ હતું, પણ હવે એ લોકોએ ના પાડી એટલે પછી કંઈ ચર્ચા કરવાનો મતલબ જ નહોતો. કંઈ વાંધો નહીં, હવે આવે છે તો ના થોડી પડાશે. હા તો જોઈ લે ને, આવે તો પાછા ભલે ને જોવે, આપણને શું વાંધો છે? હા સારી વાત છે. હવે એ છોકરો ભણેલો ભણેલો હતો, છોકરો સારો હતો, મને તો ગમતો હતો, પણ તો તું આ પાડ તો આ પાડવાની હતી. કાંઈ વાંધો નહીં ભાઈ, એ લોકો ફરી વખત આવે છે ને તો બધી વાત કરી લો, અને જો તમારી હા હોય ને તો મને કોઈ વાંધો નથી. એ લોકો હા પાડી ને મારે તો તારા લગ્ન ન્યાય જ કરવા છે. તું એક કામ કર, હવે તૈયાર થઈ જા, એ લોકો હમણાં આવતા જ હશે. સારું, હું તૈયાર થઈ જાઉં. પણ એક કામ કરીને, આમ તો આ સાડી ત્યાં જ પહેરી છે ને, એ સારી જ લાગે છે, આમ તો જ રેની બરોબર જ છે. સાચી વાત છે, પહેલી વખત જીન્સ પહેર્યું હતું ને એટલે જ કદાચ ના પાડી હશે એ લોકોએ. અને આમે છોકરાની મમ્મી છે ને, જૂની રૂટીના હોય એવું લાગે છે જોવામાં, ગામડા ટાઈપના. હા એ તો લાગે છે, કાંઈ વાંધો નહીં, હું સાડી પહેરી રાખીશ. અને આમે એ લોકો જો હા પાડે ને તો મારે તારા લગ્ન ધામધૂમથી કરવા. મારા તો ખ્યાલ નથી. હા ભાઈ, મને ખ્યાલ છે, મમ્મી પપ્પા ગુજરી ગયા ને પછી તમે બંને એનો રોલ બહુ સરસ રીતે નિભાવ્યો છે. કોઈ દિવસ મમ્મી અને પપ્પાની યાદ નથી આવવા દીધી, અને એટલા માટે જ તમે લગ્ન પણ ન કર્યા. ભાઈ થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ ન કહેવાનું, આ તો ભાઈની ફરજ છે. જા આવે તું તૈયારી કર, એ લોકો આવતા જ હશે. ભલે. જુઓ, મારા આદિની ઈચ્છા એવી છે કે એક વખત તો આને જોઈ ગયેલા, પણ બસ એને હવે બીજી કોઈ છોકરીઓ ગમતી નથી. બે ત્રણ તો બીજી બતાવી, પણ એની ઈચ્છા અહીંયા જ છે, એટલે મેં કીધું ચાલ તો પછી હવે તને નારાજ નથી કરવો, નિરાશય નથી કરવો, ફરી એકવાર આપણે જોઈ આવીએ અને જોણ કરી આવીએ, મીટિંગ કરી આવીએ. એમાં હું વાંધો, એક ની બે વાર જોવાની, પછી કાંઈ તકલીફ ન થવી જોઈએ. હા બસ, મારું પણ આ જ માનવું છે. હું અને તમે તો મીડિયેટર છીએ, વચ્ચેના છીએ, રહેવાનું છે એ બેઉ જણાએ, જિંદગી હારે એ લોકોએ જીવવાની છે. પછી આ ગમે એમ આપણે હા ના પડાવી દઈએ, અને કાલ સવારે એ લોકોમાં ડખા થાય તો એમ ન થાય કે આ લોકોએ કરાવી દીધું. એટલે ભલે હજી એકવાર એ લોકો મળી લે, વાત કરી લે. બરાબર છે એ વાત તમારી, હાસી. અને જો બટા, મારા આદિને તું ગમે છે બધી રીતે, એટલે હવે તો મારી એ ઈચ્છા છે. પણ એક વાત છે, મારા ઘરે આવ્યા પછી અમારા ઘરની રૂઢિ પ્રમાણે તું રહીશ ને બેટા? હા બરાબર છે, એમને હા પાડી દીધી ને. ના બેટા, હવે મારે કાંઈ નથી પૂછ્યું, મારે જે જાણવું તું એ મેં જાણી લીધું. હવે તમે બે જણા વાત કરી આવો, અને તમારા બંનેનો મનમેળ હોય તો પછી અમે ભાઈ બહેન આગળની વાતો કરી લઈએ. જો બેન, તારે જે કાંઈ પૂછવું હોય અત્યારે પૂછી લેજે. લગ્ન થઈ ગયા પછી અનબનાવ બને, આમ છે અને ઓલું છે, એ પછી એવું ન હોવું જોઈએ. તકલીફ થાય ને બેટા તો થોડુંક જતું કરી લેવાનું અને થોડુંક જવા દેવાનું. હો ને સર? હા સાચી વાત છે તમારી, કા બીજા હવામાં સહન કરે તો ચાલે, કહે તો બીજા વટે સડી જાય હવામાં તો કાંઈ ઘર હાલે નહીં, ન ચાલે, અને એ સંઘ જાત્રા એ ન જાય. ત્યારે તો આપણે જોઈ છીએ ને, એક આપીજાના વિચાર પસંદ ન આવે તો એ છૂટા છેડા થાય. હા જમાનો એવો આવી ગયો છે ને. એ અમારા જમાનામાં તો છે ને
દીકરીને મોકલતા ને ત્યારે એમ કહેતા કે જો તું ઊભી જાય છે ને આડી નીકળજે, પણ કોઈ દી ફરિયાદ લઈને ઘરે નહીં આવતી, થોડુંક સહન થાય ને એ કરી લેજે, પણ અહીંયા અમારે ત્યાં ફરિયાદ ન આવવી જોઈએ. પણ વિપુલભાઈ, જેમ તમે ને હું કહીએ એમ, આજકાલના છોકરાઓમાં સહન શક્તિ નથી. એક જરા કંઈક રસોઈ હારી ન બની હોય ને એમ કીધું હોય કે ભાઈ કાલથી તું ધ્યાન રાખજે ને આમ આમ કરજે, તો એ ખોટું લાગી જાય અને આપણે બહાર જઈને અહીંયા પંખે લટકી જાય. એટલે અત્યારની છોકરીઓ એવી છે. તારા મનમાં પણ જે પ્રશ્ન હોય ને એ બધાનું સમાધાન કરી લે છે. જો વિપુલભાઈ, બહુ બધા વિચાર કર્યા પછી મેં વિચાર્યું કે આપણા સંતાનો જેમાં સુખી ને એમાં આપણે સુખી, ક્યાં જિંદગી આખી એની ભેગા રહેવું છે? પણ એ બંનેનો મનમેળ હોય ને તો આપણી આંખો ટાઢી. સાચી વાત છે તમારી. એ આપણી નજરામાં બે લડ્યા કરે ને ઝઘડ્યા કરે ને એકનું મોઢું આમ રહે ને એકનું મોઢું આમ રહે, તેમાં આપણે દુઃખી થવાનું ને? બસ ખાલી તમારી બેનને એટલું સમજાવી દેજો કે તું જાય છે ને ત્યાં એ ઘરના જે કાંઈ રીતિ રિવાજ હોય ને એ મૂંગે મોઢે એ બધું સ્વીકારી લે તો વધારે સારું. ના ના, એમ તો મારી બેન સમજેલી છે, ડાય છે. હા, વાંધો નહીં આવે કાંઈ. સારું. તમને વાંધો ન હોય તો એક વાત પૂછી શકું? પૂછો ને. પહેલી વખત આવ્યા ત્યારે તો સીધી ના પાડી દીધી હતી, તો હવે ફરી વખત કેમ જોવા આવ્યા? મને લાગતું હતું કે આ સવાલ તમે પૂછશો જ અને એનો હું સાચો જવાબ આપીશ. જુઓ, જ્યારે હું પહેલી વાર તમને જોવા આવ્યો ને ત્યારે મને તો તમે પસંદ આવી જ ગયા હતા, પણ મમ્મીને જરા નહોતું ગમ્યું અને એટલા માટે જ એવું થયું હતું. આજે સવારે જ અચાનક ફરી પાછી એક બીજી છોકરીની વાત લઈને અમે બંને વાત કરતા હતા, હું અને મમ્મી. ત્યારે મેં મમ્મીને કહ્યું કે મને એક જ છોકરી પસંદ આવી હતી, મેં ઘણી બધી છોકરીઓ જોઈ છે પણ ખબર નહીં કેમ તમે મને ગમ્યા. અરે પણ મમ્મીને લગ્ન કરવાના હતા કે તમારે? આ મમ્મીએ ના પાડી એટલે ના પાડી દીધી અને મમ્મીએ હા પાડી એટલે હા પાડી દીધી. જો હું તો એવું માનું છું કે જે પણ હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ. હું ચોખ્ખા દિલની વ્યક્તિ છું. અરે વાહ, મને આવા ચોખ્ખા દિલના વ્યક્તિઓ વધારે ગમે છે. અને તમારી વાત પણ સાચી છે કે મમ્મી હા પાડે તો હા પાડવી, મમ્મી ના પાડે તો ના પાડવી. પણ અત્યાર સુધી તો મેં જ ના પાડી હતી. જેટલી પણ છોકરીઓ જોઈ, પહેલી વાર મમ્મીએ ના પાડી તો મેં પણ એમની વાત માની લીધી. હા, પણ હવે આવું ન કરતા. મમ્મી કહે એ સાચું જ હોય ને એવું જરૂરી નથી, ક્યારેક પોતાના દિલનું પણ સાંભળવું જોઈએ. સાંભળીશ, જરૂરથી સાંભળીશ. અને હવે તો હું કહું છું કે મને તો હવે કોઈ પ્રોબ્લેમ નથી, મમ્મીને પણ પ્રોબ્લેમ નથી, એમની પણ હાથ છે. આજે અચાનક જ સવારે વાત થઈ અને અચાનક ઓફિસ પર હું હતો ને ફોન આવ્યો કે દીકરા જલ્દી ઘરે આવ. મેં પૂછ્યું કે શું કામ છે, એ બધી વાત પછી પણ તું ઘરે આવ. ઘરે આવ્યો તરત જ મને અહીંયા લઈને આવ્યા. સારી વાત છે, મને પણ ખબર નહોતી. મને પણ ભાઈએ તમે લોકો આવ્યા ને પહેલાં જ કીધું હતું. પણ લગ્ન કર્યા પછી એક બાબતનું ધ્યાન રાખજો, હું જેવી છું એવી મારામાં કોઈ ચેન્જીસ નહીં આવે. વાત પહેરવા ઓઢવાની નથી, માઇન્ડ સેટની છે. હું મારું સ્ટેન્ડ હર હંમેશા એક જ વખત લઉં છું અને જે સાચું હશે ને એને સાચું કહીશ. એ તો સારું છે, પણ હું એવું માનું છું કે ઘણી વાર સાચું હોય છતાં પણ આપણે એ સાચું છે કે નહીં એ નક્કી કરવા માટે ત્યારની સિચ્યુએશન પ્રમાણે જવાબ આપવો જોઈએ. સાચી વાત છે, જોઈએ. પણ મેં જેવું હતું એવું કહી દીધું, હું તો આવી જ છું ને આવી જ રહીશ. હા, સેવા જો એવા જ રહેજો. જો તમે મને આવી જ રીતે એક્સેપ્ટ કરી લેશો ને તો મને તમારાથી કોઈ જ વાંધો નથી. આઈ મીન, મને તમે પસંદ છો. તો પછી બહુ સારી વાત કહેવાય. મને પણ તમે પસંદ છો, પણ તમારા મોટાભાઈને પણ પૂછવું પડશે ને? ના, મોટાભાઈને પૂછવું નહીં પડે, એમને કહેવું પડશે. કારણ કે મારા મોટાભાઈ છે ને એ મારી ખુશીમાં જ ખુશ હોય છે,
એમણે તો મને પહેલા જ કીધું છે કે જો તને ગમે ને તો હા પાડજે અને તને ન ગમે તો ના પાડી દેજે. તો તમે હા જ પાડશો ને? હા. ચલો ત્યારે આપણે બહાર જઈશું. ભાભી. અશોકભાઈ તમે બોલો. તમે પણ રસોઈ બહુ સારી બનાવો છો. થેન્ક યુ. ખબર છે અશોકભાઈ, મને પેલા રસોઈ બનાવતા આવડતી જ નહોતી, પણ પછી જ્યારે લગ્ન નક્કી થયા ને ત્યારે ભાઈએ મને એવું કીધું કે ત્યાં જઈને તું શું કરીશ, એટલે મેં કોર્સ કર્યા છે. હું કુકિંગ સ્પેશિયલી શીખવા જતી હતી. એવું જ, એટલે જ એટલો બધો સ્વાદ આવતો હોય છે. હા, 3 મહિનાનો કોર્સ કર્યો છે, સ્વાદ તો આવવાનો જ ને, સામે એટલી ફીસ જો ભરી હતી. હા, અને હું તમને જાણે એક ફરિયાદ કરવા આવ્યો છું. આ વખાણસ ખાલી કરવા નથી આવ્યો. ફરિયાદ કરવા આવ્યા છો? હા. શું? આ તમે હજી મને રૂમાલ ને મોજા ને એવું કઈ આપ્યું જ નહીં. ભાભી હોય તો આ લગ્ન થયા હોય ભાભી દેર ને મોજા ને રૂમાલ ને એવું તો આપે જ નહીં. અશોકભાઈ તમે કઈ 5 વર્ષના છો કે તમારા માટે રૂમાલ લઈ આવું, મોજા લઈ આવું, રમકડા લઈ આવું, કેવી વાત કરો છો તમે પણ? આ જીગો હીરો બરોબર, ઈ મારથી મોટો છે ને, એના મોટા ભાઈ ને લગ્ન થયા ને ત્યારે છે ને આમ જો મોજા દાઈત્યો ને રૂમાલ ને બધું આપ્યું. 1 મિનિટ, આ જીગો કોણ છે? અરે આપડા પાડોશી. હવે આપડા પાડોશી કરે એવું કરવું જરૂરી છે? એ જીગાની ભાભી છે, એરી સામે પણ ગઈ હતી ને, તો હું પણ જાઉં? નહીં ભાભી. તો પછી અશોકભાઈ થોડા સમજદાર બનો. એ જમાના ગયા જ્યારે છે ને આવી નાની નાની ગિફ્ટો આપીને સામેવાળાને ખુશ કરવાની કોશિશ કરતા હતા. અત્યારે છે ને એ મોટા મોટા ગિફ્ટ આપવા પડે છે. મોટા મોટા ગિફ્ટ એટલે? એટલે એમ કે હું તમારા માટે ગિફ્ટ તો લઈ આવી છું, પણ આ રૂમાલ ને દાંતિયો ને આવું બધું નહીં. તો હું તમારા માટે મોબાઈલ લઈ આવી છું. મોબાઈલ? હા. અશોકભાઈ મને ખબર છે કે તમને ફોનનો બહુ જ શોખ છે. તમારા ભાઈએ મને એક વખત કીધું હતું, એટલે મને થયું કે જો મારે અશોકભાઈને ખુશ કરવા હોય ને તો એમના માટે મોબાઈલ લઈ જવો જોઈએ. હા ભાભી, આમાંય તમે જુઓ આયરોન મારા દોસ્તારનો આ કોમ્બો ઉડી ગયો. જુઓ હવે ચિંતા ન કરો, આ તમારા ફ્રેન્ડને પાછો આપી દેજો અને હું તમને નવો ફોન આપું ને એ યુઝ કરજો. ભલે ભાભી. હા શું બોલું, જેવી તમારી રસોઈ છે ને એવા જ તમારા વિચાર છે. તમે બહુ સારા છો. હું સારી નથી, હું સાચી છું. મને જે કેવું હોય ને એ મોઢા પર જ કહી આપું. હવે ચોખ્ખી જ વાત છે ને, આ નાના બાળકની જેમ રૂમાલ અને દાંતિયો આપીને ખુશ કરવાની કોશિશ કરીએ ને એ ખોટી વાત છે. જો તમારે ગિફ્ટ આપવું જ હોય તો પછી સારું આપો ને, અને એવું આપો કે સામેવાળાને જેની જરૂર હોય. હા સાચી વાત ને? હા સાચી વાત છે. પહેલાં તો લગ્ન તમારા નહોતા થયા ને ત્યારે મને એમ થતો હતો કે આ ભાભી ઘરમાં આવશે ને તો બા ને હું બધા એકકોર રહેશું અને એકકોર ભાઈ ને ભાભી, પણ નહીં, તમે ઘરને હાસવું ખરાવો. હવે તમે પણ જલ્દી કંઈક કરો, આ તમારી વાઈફ આવી જાય ને તો હું પણ આ જવાબદારીઓમાંથી છૂટી જાઉં. સાચું કહું ને તો હું પણ થાકી જાઉં છું, પણ હવે કહેવાય ને કે આ ટીપિકલ ઇન્ડિયન વહુ બનવાનું હોય ને તો બધું કરવું પડે. બોલો. અરે જલ્દી આવી જા હે, અને છે ને તમે ઠેકી જતા હશો ને કામ કરી કરી, તમારી હેલ્પ હોતી કરશે. હેલ્પ મને તો બહુ અંગ્રેજી આવડતું હોય ને, તમને ખબર જ છે, અને મદદ કરશે. અશોકભાઈ આ તમે મને વાતો એ ચડાવી છે ને, મારે કામનું મોડું થશે અને પછી રસોઈ કરવામાં મોડું થશે. એ વાત યાસી. અને ફોન તમે બપોર પછી આપશો કે? હા. ચલો ત્યારે હવે હું કામ કરું. અરે હા તમે તારે કામ કરો. તું દર વખતે મોડી આવ્યો, આ 3 વખત ગેમમાં હું ફેલ થઈ ગયો તોય ન પૂગી. લે પેલા કહેવાય ને 5 વખત ફેલ થા ત્યારે આવત. સોરી, બસ હવે ટાઈમે આવીશ. હું મજાક કરું છું, બાકી આખી જિંદગી પણ તારી રાહ જોવી પડે ને તો પણ હું જોઈશ. ઓહો, આજે એટલો બધો પ્રેમ, કઈ વાતનો? કઈ વાત હોય પ્રેમનો? ચાલો હવે ફટાફટ મને એ કહો, કેટલી ઉતાવળમાં કેમ બોલાવી મને? અરે આ સમાચાર જ એવા છે, સમજી. સમાચાર? શું સમાચાર? મેં છે ને આપણા બંનેની વાત ઘરે કીધી. ઘરે? શું કીધું તમે ઘરે? કે હું એક છોકરીને બહુ જ પ્રેમ કરું છું અને મારે છે ને એની સાથે જ લગ્ન કરવા છે. અરે વાહ, પછી મારું કંઈ પૂછ્યું નહીં, કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે? અરે પૂછ્યું ને, બધું કહી દીધું. બરોબર, સારું. પછી એમણે શું કીધું? એણે તો મતલબ મા બાઈએ હાય નથી પાડી, એમ નાય નથી પાડી.
કઈ નહીં, હવે જવા દો ને, પાડી દેશે આ. એમને પણ તમે આવી રીતે અચાનક કહી દીધું, એમને પણ વિચારવાનો ટાઈમ જોઈએ ને. એને વિચારવું ન વિચારવું એ એનો પ્રશ્ન છે, બરોબર. બાકી મેં તો વિચારી જ લીધું છે કે મારી જીવન સાથી તું જ છે. હા હા, એ બધી વાત સાચી, પણ ઘરેથી માની જાય પછી આપણે લગ્ન કરીશું. મેં પહેલાં જ કીધું હતું ને કે ઘરેથી કોઈ વિરોધ કરશે ને તો આપણે લગ્ન નહીં કરીએ. જો આ પ્રેમમાં વિરોધ શબ્દ આવે ને તો જ પ્રેમ હાસો કહેવાય, સમજી? એટલે આમાં વિરોધ કરવા વાળું તો આખું જગત હશે. પણ તો પણ ભલે જગત કરે, પણ ફેમિલી વાળા ના કરવા જોઈએ. જી હોય. અને હું તને શું કહું, તારી ઘરે તે વાત કરી કે નહીં? ના, બાકી છે. મારો વિચાર એવો હતો કે તમે એકવાર ઘરે વાત કરી દો, પછી હું કરીશ. મેં કરી દીધી છે અને આ છે, બરોબર. એમ જ સમજજે તું. તો કાંઈ નહીં, આજે હું પણ મારા ઘરે વાત કરી લઈશ. ભલે. અને બોલ બીજું, આમ તું મજામાં જ હોય છે ને? હા. ઘરે બધાની તબિયત કેમ છે? તબિયતમાં તબિયત તો જો હું કોઈને પૂછતો નથી, પણ બધાને સહેરા જોઉં ને એટલે એવું લાગે છે કે બધા ખુશ જ છે. શું અશોક, તમે પણ, મેં તમને કેટલી વાર કહ્યું છે કે ઘરે બધાની સાથે થોડી વાર બેસો, એમને ટાઈમ આપો. અને એક બીજી વાત કરું, આ મારા મોટા ભાઈનું છે ને કે નક્કી થતું જ નહોતું. આમ એ હીરા જેવા દેખાય, બરોબર, પણ ગમે એને જોવા જાય ને એટલે નાશ પાડતા નાશ પડતા. પછી હવે છે ને જો અત્યારે એના લગ્નય થઈ ગયા છે. હા, મને ખબર છે, તમે મને વાત કરી હતી. પણ ખાય નહીં, હવે લગ્ન થઈ ગયા ને એટલે ઉપાધિ ઓછી, એ તો જ્યાં સુધી એમને લગ્ન ન થાય ત્યાં સુધી આપણે પણ લગ્ન ના કરી શકીએ ને. હા, એ વાત સાચી છે. અને હાસુ કહું ને તો મને તો એવું જ લાગે છે કે તું મને મળી ને એટલે જ એના લગ્ન થયા. શું અશોક, તમે પણ કાંઈ પણ બોલો છો. કારણ કે આપણા લગ્નનો રસ્તો ક્યાં હતો, એના લગ્ન થાય ને તો આપણા થાય. હવે એના લગ્ન થઈ ગયા અને હવે આપણા થઈ જશે. સારું, મારે તમને એ પૂછવું હતું કે આ તમારા ભાઈની વાઈફ કેવા છે, મતલબ નેચરમાં? અરે બહુ સારા છે, સમજો, તને છે ને નાની બેનની જેમ રાખશે. તો સારું, તો વાંધો નહીં. મને એ જ બીક હતી કે કાલ સવારે હું એ ઘરમાં આવીશ અને મારે અને એમને ન બન્યું તો. પણ તમે કહો છો કે એ સારા છે તો સારા જ હશે, અને એમ પણ મને નાની બેનની જેમ રાખે ને તો જ સારું, તો જ હું એમને મોટી બેનનું માન આપીશ. અરે એ છે ને સમજો બહુ સારા છે, અને એ છે ને તને નાની બેનની જેમ જ રાખશે, તને હાસવશે. અને છે ને બીજી વાત એ કે એ તો લગભગ તને કામય નહીં કરવા દે. હા, બાકી જો એમને જેઠાણી બનીને રહેવું હોય તો હું પણ દેરાણી બની જઈશ. નહીં નહીં, આપણે છે ને દેરાણી નથી બનવાનું, નાની બેન બનવાનું, સમજ? સારું. હા ચાલો, કેટલા વાગ્યા? બસ જો તું આ ઘડીક બે ચાકે કેટલા વાગ્યા? એટલે એટલા વાગી ગયા. હા, મારે છે ને ઘરે જવું પડશે કા. અશોક, તમને ખબર છે ને આ પેપર ક્રાફ્ટનું કામ કેટલું હોય મારે. બહુ કરે તો પછી 4-5 દિવસ પછી મળજે. હા, હવે હું ઘરે પહોંચીને તમને ફોન કરીશ. ભલે. સારું, ચાલો. હા, અને તારું ધ્યાન રાખજે. હા, બાય. બાય. બા, ખાઈને એમને રાખો. બા. હા બેટા, થોડી ચા બનાવી આપો ને. કા? માથું દુખે છે, હેડેક થાય છે એટલે પીવી છે. માથું દુખતું હોય ને બેટા, એ આ ન મચડે. પણ બા, મારું કામ ચાલુ છે, તમે જોવો તો ખરા. તું અને કામ? હા, મેં છે ને મોડેલિંગ એજન્સીમાં ફોર્મ ભર્યું હતું ને, તો એ લોકોનો રિપ્લાય આવ્યો છે, તો મારી પ્રોફાઇલ અને પિક્સ મોકલું છું, એટલે તમને કહું છું કે તમે ચા બનાવી આપો. ચા મૂકી અને આ બધું તારે જે મોકલવાનું હોય ને એ મોકલાય ને બેટા, બધું જ મમ્મીને કહેવાનું. અને હું અહીંયા નવરી છું, હું આ બધું કરું જ છું ને. મેં તને સોંપ્યું, જેટલું મારાથી થાય ને બેટા એ બધું હું કરું. એક મિનિટ બા, તમને ખબર છે ને કે મને ચા બનાવતા ઓછી ફાવે છે, અને આમ પણ મને તમારા હાથની ચા વધારે ફાવે છે એટલે કીધું. હા, વાંધો નહીં, બપોરે હું બનાવી દઈશ, અત્યારે તું તારી રીતે બનાવીને પી લે. પણ બા, આ કેવું લોજિક છે? બપોરે હું બનાવી આપીશ, પણ અત્યારે જ્યારે તારે પીવી છે ને ત્યારે તું બનાવી લે. વાહ, બરાબર છે, તારે જ બનાવવાની થશે, કારણ કે હું અહીંયાના વધારાના કામ કરું તો હમણાં જમવા બેસવાનો ટાઈમ થશે. એટલે તમે નહીં બનાવી આપો? ના ના, હું નહીં બનાવું, કારણ કે મારે કામ છે, જેમ તારે કામ હોય ને મારે કામ હોય. બા, તમે તમે આવા કેમ થઈ ગયા છો? હું સારી જ છું. છે ને ખરાબ છું? હું અહીંયા વાત કરું છું ને, પોતાના કામમાં પડ્યા છે. બોલો, માથું દુખે નહીં એટલું મોટે ન બોલે બેટા. બા,
તમને એક કામ શું ચીંધી દીધું, તમે તો કેટલું બધું લેક્ચર ઝાડવા માંડ્યા મારી સામે. અને તું શું કરે છે ક્યારની? હું કામ કરતી હતી ને, તો શું વાંધો તો ચા બનાવવામાં? શું કામ કરતી હતી તું? હવે એક ને એક વસ્તુ કઈ 10 વખત કહેવાથી તમે સમજી નહીં જાવ. તો બરાબર છે બેટા, તું કામ કરતી હતી તો હું અહીંયા કઈ રમું છું? હું કામ નથી કરતી, દેખાતું નથી આ ઓટલો કેવો પડ્યો તો? હા તો હું શું કરું? તો કરવાનું કેમ? હું શું કરું પણ કેમ? ઘરની વહુ તું છે, આ બધું ધ્યાન તારે રાખવાનું હોય. શું ઓનલાઈન ના ધંધા ચાલુ કરી દીધા કે ઘરના કામમાં તારે મગજમારી કરવાની એમ? બસ આ બાવે ઓનલાઈન વાળું ના બોલો ને તો વધારે સારું. શું ધંધા કર્યા છે એટલે? અરે મારું કામ છે તો પ્રોફાઇલ નહીં મોકલું તો શું કરીશ? હા તો મોકલ, 100 વાર મોકલ, પણ ઘરના કામ પત્યા પછી. બા આ તમે રાડો પાડશો ને તો મને કઈ ફરક નહીં પડે. હા તો મને નથ પડતો, તારે બી જેટલું બોલવું હોય ને એટલું બોલ, તારામાં તાકાત હોય એટલું. હા તમે તો એ જ ધારો છો ને કે આખો દિવસ રાડો પાડ્યા કરું ને ગાંડી થઈ જાઉં એટલે આ બધું કામ છૂટી જાય ને ઘરમાં ને ઘરમાં પડી રહું. જો મને શું વિચાર આવે નહીં મને નથ ખબર, પણ તારા મગજની ગંદકી તારી જબાન પર આવે છે એ મને દેખાય છે. આજે મને ખબર પડી કે આ બીજી વખત માંગુ લઈને શું કામ આવ્યા હશે. આ 10 જગ્યાએ ગયા હશે ને તો બધાએ ના પાડી હશે. મારા નસીબ ખરાબ હતા કે મેં હા પાડી? અરે મારા કરમ ફૂટેલા હતા કે મારો આદિ માઈનો નહીં, એને તારી આરે લગ્ન કરવા હતા એટલે હું ત્યાં પાછી આવી બે પગ લઈને. હા તમારો આદિ છે ને એ અત્યારે પણ ખુશ જ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તમને છે. કારણ કે આદિને શું વાંધો હોય, એને એનું જમવાનું રમવાનું બધું મળી રહી છે. તકલીફ મને થાય છે કારણ કે તું મને કામ સોંપે છે. સારું નથી પીવી તમારી ચા, જાતે બનાવીને પી લો. પીવાનું તો તારે છે, મેં ના પાડી હતી, હું શું કામ બનાવીને પીવું? લ્યો આવી ગયા નવી નવાઈના લગ્ન કરીને. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, પણ મેં તમને ઓળખ્યા નહીં. તમારે બે દીકરા? હા. એમાં નાના દીકરાનું નામ અશોક છે ને? હા. આ બધી તમને કેવી રીતે ખબર? તમારા નાના દીકરાને મારી દીકરી બે એકબીજાને લગ્ન કરવા માગે છે. આ બધી વાત મને મારી દીકરીએ કરી. એ કે માણસો સારા છે, છોકરો સારો છે, એના મમ્મી સારા છે, એટલે મને એમ થયું કે લે હું મળી આવું. પણ મારા દીકરાએ તો મને આ બાબતે કોઈ વાત જ નથી કરી. અને આ પહેલી વાર એવું બને છે કે દીકરીના માવતર માગું લઈને આવે છે. હું મારી દીકરીને બહુ એટલે બહુ પ્રેમ કરું છું અને એ ખુશ રહે ને એમાં જ હું ખુશ છું. એટલે મને ખબર છે કે દીકરાવાળા દીકરી જ ના જાય, પણ હું જીરવી ન ગયો. મેં તો હું જ જઈ આવું અહીંયા અશોકના મમ્મી પાસે અને મારી દામિનીની વાત કરું. એટલે હું તમારી પાસે આવ્યો છું કે તમે લગ્ન માટે હા પાડજો, તમારો છોકરો અને મારી છોકરી. માફ કરજો મોટા ભાઈ, પણ આપનું નામ શું? નરેશ જોગાણી. નરેશભાઈ, કયા માવતર એવા હોય કે એને એના સંતાનવાલા ના હોય? તમને તમારી દીકરી વાલી છે તો મને મારો દીકરો વાલો નહીં હોય? ના ના, બરાબર છે વાત તમારી. તમારે હું એમ નથી કહેતો તમે લગ્ન માટે હાથ પડજો. તમે જાણી લો કે મારી દીકરી કેવી છે, અમે કેવા છીએ, પછી તમે આ પાડો. અને મને તો ખબર જ છે કે મારી દીકરી જે પસંદ કરે ને એ છોકરોય સારો હોય અને બધા માણસોય સારા હોય. એટલે આ તો હું તમને ખાલી વાત કહેવા આવ્યો છું. અરે પણ નરેશભાઈ, તમે એક દીકરીના બાપ છો. તમારી દીકરીએ એમ કીધું કે હું આ છોકરાને પ્રેમ કરું છું ને એનું ઘર સારું છે, એના બધા ઘરના સભ્યો સારા છે, એટલે તમે આ ઘર વિશે કંઈ પણ જાણ્યા વગર સીધા માગું લઈને આવી ગયા. અને એક વાત, જો તમારી દીકરી મારા દીકરા સાથે પ્રેમ કરતી હોય ને તો હું પ્રેમની સખત વિરોધી છું, સખત વિરોધી. અરે આ તો સારી વાત કહેવાય, એકબીજા એકબીજાને જાણે છે, પછી ભવિષ્યમાં કંઈ વાંધો ન આવે. સરસ. આ ઉંમરનો પ્રેમ એ શું કહેવાય ખબર છે? દૂધનો ઉભરો આવશે અને બેસી જશે. અને જ્યારે એ લોકોને સચ્ચાઈની ભાન પડશે ને ત્યારે જેમ દૂધ ગરમ લાગે ને એમ વાસ્તવિકતા ગરમ લાગશે, દાઝી જશે બંને જણા. જો હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું. એ પહેલેથી માવગરની દીકરી છે એટલે એની રીતે એને બધા જ એને ડિસિઝન લેવાની બહુ ખબર પડે છે. એટલે મને એના વિચાર, એની પસંદ
બધું જ મારું પસંદ છે અને મને ખબર જ છે મારી છોકરી જે છોકરાને પસંદ કરે એ હોળાની જ હોય, એમાં પછી કંઈ ખોટ હોય જ નહીં. મારો દીકરો પણ બાપ વગરનો છે, પણ હજી મેં એને કોઈ પણ ડિસિઝન લેવાનો હક નથી આપ્યો. દીકરો છે છતાં પણ, એટલે મહેરબાની કરજો, આ લગ્ન તો નહીં જ થાય. જુઓ બેન, તમારી ઉંમર થઈ ગઈ, મારી ઉંમર થઈ ગઈ, અને આપણે નાના હતા ત્યારે આપણા સમયમાં આવું નહોતું પ્રેમ ને લગ્ન કરવાના. આપણે મા બાપ જેમ કહે ને એમ કરતા હતા, પણ હવે સમય બદલાઈ ગયો છે, જમાનો બદલાઈ ગયો છે. તો જેમ છોકરા જેમ આગળ વિચાર કરે એમ આપણે એની હારોર વિચારમાં વિચાર ભેળવી દેવાનો હોય, અને તો જ આપણે છોકરાને ગમી. સરસ, તમારી દીકરી કોઈકના છોકરાને પ્રેમ કરવા માંડી એટલે જમાનો બદલાઈ ગયો, માણસો બદલાઈ ગયા, એની ઈચ્છાઓ બદલાઈ ગઈ, એના નીતિ નિયમો બદલાઈ ગયા, એ બધું આવી ગયું હે ને. અત્યારે મારી દીકરી હોત ને તમારા દીકરાને પ્રેમ કરતી હોત તો તમે આ ઘર માટે જાણ્યા જુણ્યા વગર તમારી દીકરીને બધી હા, તમારા દીકરાને બધી હા પાડી દેત કે હા તને જે ગમે છે એને લઈ આવ. નહીં, આ નહીં થાય. પ્લીઝ તમે જરીક તો વિચાર કરો, નથી હું બધું જાણીને પછી આ પાડી દે, હું કઈ ભલે પ્રેમ કરે તો પ્રેમનો વિરોધી નથી. બે પાત્ર સરખા હોય, માણસો સારા હોય, સંસ્કારી હોય, સમજદાર હોય, છોકરો છોકરી, પછી વાંધો હું છે લગ્ન કરવામાં? આ જાણવાની જે એક પ્રક્રિયા ચાલુ કરશું ને એટલે છેલ્લે ના હોવા છતાંય મારે જબરજસ્તીથી હા પાડવી પડશે, એટલે આપણે શરૂઆત જ નથી કરવી જાણવાની. તમે કાંઈ વિચારવું નથી હવે, મહેરબાની કરજો. આ તો મારી એકની એક દીકરી છે અને મારી પાસે કરોડોની મિલકત છે, અને જો મારી દીકરી દુઃખી રહે, બીજે હું લગ્ન કરાવી લઉં અને બીજા છોકરાએ મળે, અને જો ત્યાંય દુઃખી રહે તો આ મારી કરોડોની મિલકત કામ નહીં હું. આ તો મને એમ થયું કે મારી દીકરી છે ને જો એ ખુશ રહેતી હોય તો મારે ભલે બે પગ લઈને એને ઘરે જવું પડે, માગું નાખવા, પણ હું એટલે હું અહીંયા આવ્યો છું. તો તમે કરોડોના મિલકતના જાયદાદના માલિક છો તો તમને તમારા લેવલનું કોઈ પાત્ર ન મળ્યું? હું લેવલ નથી જોતો, હું મારી દીકરી જ્યાં ખુશ રહે ને એ જોઉં છું. પછી ઝૂંપડામાં રહે, દાખલા તરીકે એને કોઈ ઝૂંપડાનો છોકરો જો પસંદ કર્યો હોત ને તો હું એને મારી પ્રોપર્ટી તો મારી છે જ, એ બધી કોની, મારી દીકરીની જ છે બધી પ્રોપર્ટી, હું એને આપી દીધી છોકરાને. પણ છોકરો ડાયો ને સમજદાર હોવો જોઈએ, અને એ બધા જ ગુણ મારી દામીની કહેતી હતી, બધાય ગુણ તમારા છોકરામાં છે, અને બધી આ પ્રોપર્ટી બધી એની જ છે ને, અને એ ખુશ તો હું ખુશ. તમે મને હમણાં એમ કીધું કે તમારી પાસે કરોડોની જાયદાદ છે, શું છે એમાં કહો મને? પ્લોટ છે, જમીન છે, ઘરેણા છે, દેશમાં જમીન છે. ઠીક, હવે તમે નથી માનવાના તો હું મારી દામિનીને કહી દઉં કે અશોકના મમ્મી નથી માનતા. ઉભારો, મને થોડો વિચારવાનો ટાઈમ આપો, હું તમારા ઘરે આવીશ વિચારીને. હા તો વિચારી જુઓ, તમારી દીકરીને મળો, બસ એની સાથે વાત કરું, પછી જો મને યોગ્ય લાગશે તો જ હું આ પાડીશ. હા બસ, તમે આવી જ રીતે હું તમને આ જ કહેતો હતો, બંને જો આપણા સંતાનો ખુશ રહેતા હોય તો આપણે વાંધો શું છે. હા, એક છે એક પાત્ર નબળું હોય તો હું જ ના પાડું કે આપણે કોઈની જિંદગી બરબાદ ન કરાય. એક કામ કરો, આજે સાંજે તમે શું કરો છો? હા તે આવજો, તમે આજ સાંજે આવો તો, અત્યારે આવો તો અત્યારે વાંધો નહીં, અત્યારે થોડું કામ છે, હું આવું છું સાંજે. સારું, જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ. મારો દીકરો કરોડોની મિલકતમાં રાજ કરશે, આવું નસીબ લખાવીને આવ્યો છે? અરે નરેશભાઈ, પહેલાં જ કરોડોની વાત કરી લીધી હોત તો મારે આટલું બધું બોલવું જ ન પડત. પણ ચાલો, આજે જોઈ આવું, મળી આવું અને કંકુના કરી આવું. પપ્પા કહેતા હતા કે તમે મને મળવા આવવાના છો, આ ઘર ગોતવામાં પ્રોબ્લેમ તો નથી થાય ને? ના ના, એડ્રેસ બરાબર આપ્યું હતું એટલે હું પૂછી ગઈ. તારા પપ્પા આવ્યા હતા અને બધી વાત કરી, પણ શું કરે છે તું? કાંઈ નહીં, અત્યારે તો ઘરેથી કામ કરું છું અને રસોઈ ને એવું બધું, ઘર કામ તો મને બધું જ આવડે છે. રસોઈ પણ આવડે છે?
હા તમે બોલો શું ખાવું છે? સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો સાઉથ ઇન્ડિયન બનાવીશ, ચાઇનીઝ ખાવું તો ચાઇનીઝ બનાવીશ. ઓહો, એટલે બધું જ આવડે છે? હા, એનો અર્થ એમ થયો કે તું ખાવાની શોખીન છે, તો જ આવડતું હોય. અને તમારે લાપસી ખાવું હોય ને તો લાપસી પણ બનાવી દઈશ. શું વાત કરે છે, કેટલું ભણે છે બેટા? હાંટી, મેં કોલેજ કમ્પ્લીટ કરી છે. સરસ. હા તો તારા પપ્પાએ જેમ કીધું એમ અશોકને તું પ્રેમ કરે છે? હા આંટી, અમે બંને એકબીજાને 2 વર્ષથી ઓળખીએ છીએ. બસ આવી રીતે કોલેજમાં જ મળી ગયા હતા. અને અશોક પણ મને પસંદ કરે છે. તો બંનેનો સંબંધ થવા જઈ રહ્યો હોય ને? હા, હવે જેવી ભગવાનની ઈચ્છા, તમારા બધાની ઈચ્છા પણ જોઈ લઈએ. સાચી વાત છે. પણ હવે એક છેલ્લો પ્રશ્ન અને છેલ્લી વાત. હા બોલો ને. જો જ્યાં સુધી કોઈ પણ છોકરો અને છોકરી પ્રેમ કરતા હોય ને ત્યાં સુધી બંનેના માથે કોઈ જવાબદારી ન હોય, ન છોકરાને કમાવાની અને ન છોકરીને ઘરના કામ કરવાની. પણ જ્યારે લગ્ન થઈ જાય છે અને આપણે જેના ઘરે જઈએ છીએ એના ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય એ બધાના દિલ જીતવાનું, ઘરના બધા કામ સંભાળી લેવાના, અને ક્યારેક વડીલ થઈને કોઈ કંઈક બોલે તો થોડુંક સહન કરી લેવાની શક્તિ તો હોવી જ જોઈએ, તો જ આપણું જીવન ગાડું સારી રીતે ચાલે. આંટી, આના પરથી તમે કહેતા હોય ને તો એક વાત કહેવા માંગીશ. બોલ ને બેટા. આંટી, મારા મમ્મી તો હું નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા હતા. હા, નરેશભાઈએ કીધું હતું. હા, પછી પપ્પાએ જ મને મોટી કરી છે. એટલે નાની હતી ને ત્યારથી આખા ઘરની જવાબદારી મારા માથે જ છે. પપ્પાનું ધ્યાન રાખવાનું, ઘર ચલાવવાનું, રસોઈ બનાવવાનું, હા બધું જ મેં જ કર્યું છે. એટલે મને નથી લાગતું કે તમારા ઘરમાં આવીને હું કોઈ કચાશ રાખીશ. બેટા, તું કામમાં કચાશ નહીં રાખે એ મને પણ ખબર છે, પણ તું અત્યારે માવતર છે એટલે સ્વાભાવિક છે કે તારા પપ્પાનું ધ્યાન રાખે, ઘરનું ધ્યાન રાખે, ઘરના બધા કામ કરે. પણ જ્યારે તું પારકા ઘરે આવીશ, તું અમારા ઘરે આવીશ, ત્યારે ખબર નહીં આ જ લાગણીઓ તારી રહે કે ન પણ રહે. તમારી વાત સાચી છે, પણ મને છે ને પપ્પા એક જ વસ્તુ શીખવી છે, જ્યાં પણ જઈએ ને ત્યાં હળી મળીને રહેવાનું, બધા સાથે ખાંડ મળે ને એવી રીતે મળી જવાનું. સરસ. બસ મને તારા તરફથી આ જ અપેક્ષા હતી કે મને આવા જ જવાબ મળશે. એનું કારણ એ છે, અત્યાર સુધી તને કોઈ પણ કામમાં કોઈ રોકટોક કરવાવાળું કોઈ નહોતું. હવે તું ત્યાં આવીશ ને એટલે એક સાસુ હશે, જેઠાણી પણ હશે, તો કદાચ અમારા ઘરના રીતિરિવાજ પ્રમાણે કંઈક ઊંધું ચત્તું થાય ને તો કદાચ કોઈ ખીજાય પણ, પ્રેમથી પણ કે, હે એ મૂળ ઉપર આધાર છે, તો ત્યારે સમજી જવાનું. હા આંટી. તો સાંભળ, તું મને પસંદ છે અને હું નરેશભાઈને વાત કરીશ કે જલ્દીથી જલ્દી તારીખ લઈને તું મારા ઘરની લક્ષ્મી બનીને આવે. તમારે હજુ કાંઈ મને પૂછવું હોય તો પૂછી શકો છો, એવું નહીં કે દીકરાના પ્રેમમાં તમે મને હા પાડો. હવે જો હું કંઈ પણ પૂછવા જઈશ ને અને જેવી અહીંયાથી હું મારા ઘરે જવા નીકળીશ ને એટલે પાછળથી ઢગલો ગાળ આવશે કે હજી તો નક્કી નથી કર્યું, ત્યાં તો હજારો સવાલ કરી નાખ્યા. એટલે બાકીની વાતો આપણે તું મારા ઘરે આવે ને પછી કરીશું. માટે રાખી. અને હા, આ ગાલે ખાડા પડે છે ને એટલે તારા પપ્પાની વાલી છું અને અશોકની પણ વાલી છે ને. ચાલ હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, આ હું શું સાંભળું છું? શું થયું? તમે અશોકભાઈનું નક્કી કરીને આવી ગયા અને મને પૂછ્યું પણ ને. તું મારી વહુ છે, તને શું કામ પૂછ્યું? અરે પણ હું વહુ છું તો ઘરની સદસ્ય તો છું ને, તો તમારે મને કહેવું તો જોઈએ ને. એટલીસ મારે જાણ કરવાની હોય, પૂછવાનું ના હોય. બા, આ તમે છે ને ખોટું કામ કરીને આવ્યા છો. અમે ઘરમાં રહીએ છીએ તો અમારો પણ પૂરેપૂરો હક છે કે અમને બધી વાતોની ખબર હોવી જોઈએ. વહુ ઉઠીને સાસુને કહે છે કે તમે ખોટું કામ કરીને આવ્યા. હા કેમ,
કેમ નો કહેવાય? અરે તમે ખોટું કર્યું છે તમે કીધું ના, તારા દિમાગમાં ને તારી નજરમાં ગમે તેટલું ખોટું હોય, મેં જે કર્યું છે એક ઘરના વડીલ તરીકે અને એક છોકરાની માં તરીકે મેં સાચો નિર્ણય લીધો છે. અને પેલી વાત તો મને એ કરો કે છોકરીમાં તમે એવું તો શું જોયું કે પૂછ્યા ખાચ્યા વગર બસ હાજ પાડી દીધી? કેમ, આપણા અશોકમાં એવું તે શું છે કે એને અપ્સરા જ મળે? અશોકને લાયક દેખાણી એટલે મેં હા પાડી દીધી. બા, આપણે ક્યાં અશોકભાઈ માટે અપ્સરા ગોતવા નીકળ્યા હતા તો અપ્સરા મળે? બસ તો પછી શું જોઈ ગયા હતા? એટલે તારું જોવાયવા ત્યારે તારામાં શું જોઈ ગયા હતા તો એ કર્યું ને? હા બસ, એટલે તો બે વખત ધક્કો ખાધો તો ને? મારામાં તો કઈ હતું જ નહીં, બે બે વખત ધક્કા તો એમ જ ખાધા. ના, હજી તને એટલો પાવર હોય ને તો કાઢી નાખજે. ખાલી ને ખાલી મારા આદિની જીદને લીધે હું બીજી વખત આવી હતી, બાકી હું પગનો મુકત. પણ તમે ન જ મૂકો ને, તમારે જરૂર પણ શું છે? આમ પણ જરૂર તો આદિને હતી એટલે આદિ બીજી વખત આવ્યો ને. આદિને તો જરૂર હતી જ, પણ આ ઘરને એક વહુની પણ જરૂર હતી અને એટલા માટે જ આદિની પસંદ અને મારી હા એ બંને મળીને તું અહીંયા આવી છે. હે, બધી વાત જવા દો, મારી વાત છોડી દો. હવે હું તો આ ઘરમાં આવી ગઈ છું, પણ એની પાસે એવું તો શું જોઈ ગયા તમે કે હા પાડીને આવ્યા? એવા તો શું તમને મિલકત બંધાવી દેવાના છે લોકો? સરસ, હવે તું જે બોલી ને એકદમ સાચું બોલી. એટલે કરોડોની મિલકત છે, એકની એક દીકરી છે, તો પછી શા માટે હું ના પાડું? અને ના પાડું ને તો હું મૂર્ખી કેવા? કારણ કે આપણામાં કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય. હું ન ગઈ, મેં આ પાડી દીધી. મૂર્ખ નહીં, મૂર્ખના સરદાર છો, પોતાના દીકરાને વેચીને આવ્યા છો એમ કહી દો ને. આવું તો કોણ માંગુ લઈને જાય કે કરોડોની પ્રોપર્ટી જોઈએ એટલે બસ આ પાડી દીધી. આગળ પાછળ કંઈક જોવું પણ જોઈએ બા. સૌથી પહેલી મૂર્ખની સરદાર તો હું ત્યારે બની જ્યારે તને હા પાડીને હું અહીંયા લઈ આવી. હા, સાચી વાત છે. તો હવે આ કન્ટિન્યુ જ કરવાનું છે ને? મૂર્ખના સરદાર હતા તો એ પદવી છોડાતી નથી બસ તમારાથી. થોડું સારું બનવાની કોશિશ કરો. ના ના, હું જે છું ને એ જ સારી છું. બસ હવે તો મારે મૂર્ખના સરદાર જ રહેવું છે અને મારા અશોક માટે હું જેને પસંદ કરીને આવી છું ને એ જ મારા ઘરની વહુ બનશે. તમારા ઘરની વહુ નહીં, તમારા ઘરની મહારાણી બનીને રહેશે અને તમે બધા એના દાસ. પણ એક વાત યાદ રાખજો, હું એની વાતોમાં નહીં આવું અને મને એની પ્રોપર્ટીની કોઈ જ લાલચ નથી. બસ તો પછી સુકામ તું આટલી બધી એનર્જી વેસ્ટ કરે? આ ભેંસની સામે ભાગવત વાંચીએ તો એને શું ફેર પડે? પથ્થર પર પાણી રેડી રહીશું એ છે ને, ક્યારેય પીગળવાનો નથી. સારું, જા હવે તારું કામ કર. હા, કામ જ કરતી હતી. આ તમારા માટે ચા બનાવીને તો એના માટે અને આ વાત કરવા માટે આવી હતી. પીવી હોય ને તો પી લેજો. કેટલી બધી બળતરા, અદેખાય, ઈર્ષાય એના શબ્દોમાં દેખાય છે. હવે એને ડર બેસી ગયો છે કે અશોકની વહુ આટલું બધું લઈને આવશે તો પોતાની વેલ્યુ ડાઉન થઈ જશે. અને એ જે અપશબ્દો બોલી છે ને, એણે મને જે આપ્યા છે ને એ તો મેં લીધા જ નથી, એટલે બધા રહ્યા એની પાસે. શું કરે છે તું? અમારું ફેસ નથી દેખાતું રૂમમાં આવે ને તો, પણ મને તો એવું જ લાગે કે હું છે ને વિઝિબલ છું જ નહીં, ક્યારે મારી સામે ધ્યાન હોય છે. તું ફિઝિબલ ગ્લાસ થોડી છે કે તને જોઉં શું કરું? એટલે એમ નહીં, પણ ફેસ આમ જોવાનું તો મારું એક કામ હતું એટલે મેસેજ કરતો હતો. તમારે 24 કલાક કામ જ હોય છે, કોણ જાણે ફોનમાં કોની સાથે મંડ્યા રહો છો આખો દિવસ. જોઈ લે, ચેક કર લે. નથી કરવો મારે ચેક. આદિ, હું છે ને સિરિયસલી બહુ જ ગુસ્સામાં છું એટલે શાંતિ રાખજો. સારું, સિરિયસલી તું ગુસ્સામાં હોય તો શાંતિ રાખવી જ પડશે ને. કેમ, આ ગુસ્સાનું કંઈ કારણ તો હશે ને? જલ્દી પૂછી લેવા એવા સવાલ હોય ને એ બધા. પણ ધીમે પૂછું તો મને એમ કે થોડો ગુસ્સો શાંત થઈ જાય, વધારે જલ્દી પૂછું તો ગુસ્સો વધારે વધે એટલા માટે. આ તમારા મમ્મી છે ને એ અશોકભાઈનું નક્કી કરીને આવી ગયા છે. અરે વાહ, તો સારામાં સારી વાત કહેવાય. આમાં ગુસ્સો કરવાની શું જરૂર છે? શું વાહ, મમ્મી છે ને આગળ પાછળ કંઈ જોયું નથી, બસ એ લોકોના પૈસા જોયા અને અશોકભાઈનો સોદો કરીને આવ્યા છે કે બસ તમારા કરોડ રૂપિયાની પ્રોપર્ટી આપો અને અમારો દીકરો વેચવાનો જ છે. કેવી વાત કરે છે, આવું થોડી કરે મમ્મી. અને એ સોદો કર્યો થોડો કહેવાય, કદાચ હશે પૈસા વાળા, પણ મમ્મીને ગમ્યું હોય તો જ મમ્મીએ ગોઠવ્યું હોય. હા હા, મમ્મીને હું નહોતી ગમતી તો પણ મારી સાથે કર્યું જ તું ને. મમ્મીનું કંઈ એક સ્ટેન્ડ છે જ નહીં, મમ્મી થોડી વારમાં કંઈ બોલે ને થોડી વારમાં બીજું કંઈ બોલતા હોય. એવું નથી, હવે મમ્મી તો એનો સ્વભાવ થોડો એવો છે,
એ જેને કોઈ દિવસ જલ્દી ડિસિઝન ન પણ લે અને લઈ પણ લે એનું નક્કી ન કહેવાય ક્યારે શું ડિસિઝન લે, એને છે ને ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય. શું કહેવાય? હશે સ્ટાન્ડર્ડ બંડર જે હોય તે. પણ આપણી વખતે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, મમ્મીને એમ થયું હતું કે તું બહુ મોડલ છો અને તને બધું ઘરમાં ફાવે ન ફાવે એટલા માટે ના પાડી હતી. પછી એને એ જ સમજી ગયા, સામેથી એને જ મને કહ્યું એટલે પાછો હું જોવા માટે આવ્યો. વાહ, કેટલો સરસ બોલો છો. નહીં, અત્યારે મારે બોલવાનું છે ને તમારે સાંભળવાનું છે. સાંભળી તો રહ્યો છું. હા તો છે ને, મને આ વ્યવહાર સેજે મંજૂર નથી. આ સગાઈ ક્યારેય નહીં થાય. કેમ? બસ તમે વિચાર તો કરો, હવે એ છોકરી અશોકભાઈને પ્રેમ કરે છે. લવ કેવી છોકરી હશે? સારી છોકરી કહેવાય ને. હવે અશોકભાઈને કોઈ પ્રેમ કરતું હોય એ છોકરી ખરાબ કઈ રીતે હોઈ શકે? આ મારો અશોક કેવો સારો, હા, એના જેવો માણસ ના મળે. અને એને જો કોઈ છોકરી પ્રેમ કરતી હોય તો એનાથી પણ મહાન કહેવાય. સાચી વાત છે. મને ક્યારેક ક્યારેક એવું થાય છે કે તમને કોકે પ્રેમ કર્યો હોત ને તો મારા આ દિવસ ના હોત. એ વાત પણ સાચી. તે કર્યો હોત તો? મારે નથી કરવો. આ હું કરું છું ને એ મને ભારે પડે છે. બસ હવે જોયો તમારો પ્રેમ. ઠીક છે ઠીક છે, પણ મારી વાત સાંભળ. બાએ હા પાડી દીધી છે ને ત્યાં? હા, છોકરીનો બાપ છે ને સામેથી માંગુ લઈને આવ્યો હતો. આ કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, છતાં પણ છોકરીવાળા સામેથી માંગુ લઈને આવે એ કેવું લાગે? અરે એમાં તો એવું છે ને કે હવેની સિસ્ટમ ફરતી જાય છે, તો બની શકે કે એ લોકો રૂપિયાવાળા છે તો એ લોકોના મનમાં એવું ના હોય કે સામેથી આપણે ન જવાય. પણ ઉલટાનું સારું કહેવાય કે એ દીકરીના બાપ છે, આટલા પૈસાવાળા છે, છતાં પણ સામેથી આપણા ઘરે આવ્યા. એ સારું ના કહેવાય. એને અભિમાન નથી. અભિમાનની વાત નથી, જે સ્વાભિમાની માણસ હોય ને એ કોઈ દિવસ કોઈના ઘરે જ ના જાય. આ છોકરી છે ને એના લક્ષણો કંઈક અવળા હશે તો જ એનો બાપ અહીંયા માગું લઈને આવ્યો હોય. વાતનો સાર નહીં સમજે. એ અવળા લક્ષણ હવે શું હોવાના છે? હા, એ બંને એકબીજાને લવ કરે છે, એ એમને એને વાત કરી હશે ત્યાં, તો એના પપ્પાએ એક્સેપ્ટ કરી લીધું કે લવ કરે છે તો મેરેજ કરાવી દઉં. એનાથી વિશેષ કંઈ ન હોઈ શકે. અને હું તને સાચું કહું છું કે તું આ બધી મગજમારીમાં ન પડ. અશોકનું થઈ જતું હોય ને તો એનાથી સારામાં સારી વાત બીજી કોઈ નથી. ભગવાન, હું તમારી સાથે બહેસ કરું છું શું કામ? એ પણ સવાલ સારો કહેવાય. પૂછ ને તારી જાતને. મારે છે ને મારી જાતને કંઈ નથી પૂછવું. આ તમે તમારી જાતને એક વખત પૂછી લો કે બાયડી કોઈ દિવસ સારી થશે કે નહીં થાય. સારી જ છે, અંદરથી અવાજ આવ્યો સારી જ છે. હું છે ને મજાકના મૂડમાં નથી. જવાને બા સાથે વાત કરો. બા, જાવ ને બા. આદી યાર જાવ છું. હવે કઈ નહીં બોલતી, એક શબ્દ નહીં બોલતી. બોલીશ તો બેસી રહીશ. હવે ઝાઝા દિવસ નથી, થોડા દિવસમાં જ આપણા લગ્ન થશે. કેમ, મમ્મી સાથે કઈ વાત થઈ? હા, એ કહેતા હતા કે હવે જલ્દીથી જલ્દી તારીખ લેવા જાઉં છું. હા, એ ઘરે આવ્યા ત્યારે બધું મને પૂછતા હતા. મને એમના જવાબ પરથી એવું લાગ્યું કે એમને પણ હું ગમું છું. હા, માં કોની? મારી. અને હું કહું કે પછી આપણે હવે અલગ નહીં રહેવી, બે એક થઈ જશું. હા, લગ્ન પછી થોડી હું મારા ઘરે રહીશ. હા, પછી છે ને આપણે ફરવા જઈશું અને બસ મજાથી ને જિંદગી જીવશું. હા, તમને હર વખતે ફરવાનું જ યાદ આવે નહીં? હું કહું હું એકલો એકલો તો ક્યાંય ગયો જ નથી. એમાં તું મળી ગઈ ને મેં તો લગ્ન પછી છે ને ક્યાંક બહાર ફરવા જઈશું. હા, જઈશું, પણ પહેલાં હું ઘરે આવું, બધાની સાથે હળી મળી જાઉં, બધાની જોડે સેટ થઈ જાઉં, પછી જઈશું. હા, પણ આપણે જઈશું કઈ જગ્યાએ? એવું કઈ વિચાર્યું નથી અત્યારથી. એ તો ત્યારે વિચારશું. બરોબર. હા, એ તો વેળ આવે ત્યારે વિચારીશું. હમણાં તો પેલા લગ્ન કેવી રીતે કરવા, શું કરું શું ના કરું. અરે શું કરવું શું, તમારે ખરીદી કરી લેવાની, અમારે ખરીદી કરી લેવાની. એવી રીતે લગ્ન ના થાય, બધા મહેમાનોને બોલાવવા પડે, વ્યવહાર કરવો પડે. હા, એ તો બધું વ્યવહારની વાત છે, એ તો થઈ જ જાય. અને પછી લગ્ન કેવી રીતે કરવા, ધામધૂમથી કરવા, કેટલા લોકોને બોલાવવા, હા બધું જોવું પડે. હા, એ વાત પણ સાચી છે. અને તમે ખરીદી ચાલુ કરી દીધી છે ને? ના, પહેલા એકવાર ફાઇનલ ડેટ આવી જાય ને પછી કરીશું. હા, પપ્પા કહેતા હતા કે
એમને કોઈ પંડિતજીને ડેટ માટે પૂછ્યું છે. હા, ઘરે આવવાનું કહેતા હતા. એવું છે? એ પંડિતજી રહેશે ક્યાં કેને? તો પંડિતજીને થોડાક રૂપિયા આપીને પછી લગ્નની તારીખ છે ને થોડીક ઓરી લઈ લઉં. શું અશોક, તમે પણ હા બધું છે ને રીતિ રિવાજ પ્રમાણે જેમ થતું હોય ને એમ જ કરાય, એમ આપણે માથું મારવા ના જવાય. અરે હું તો મજાક કરું છું, સમજે તું? તો જો આપણા લગ્ન પછી છે ને આપણે સુખીથી જ રહેવાનું છે, બરાબર? હા, પણ મને તો છે ને એક મેઇન બીક છે કે હું તમારા ઘરે સેટ થઈશ કે નહીં થઉં. અરે સેટ થઈ જ જા ને, અને હું કહું લગ્ન પછી પહેલી વાર ફરવા જ આવી ને તોય આપણે છે ને મોટા ભાઈને ભાભીને બધા આપણે જોડે જ જઈશું. હા, એક કામ કરીએ તો જાત્રા પર જતા રહીશું, નહીં? અરે જાત્રાની ક્યાં વાત આવે છે, પહેલી વાર જઈએ તો એ આખું ફેમિલી જ આવી તો શું વાંધો છે? સારું, મને કોઈ વાંધો નથી. બસ એમ તો હવે આમ જો જલ્દીથી જલ્દી છે ને હવે તારીખ આપો. હા, હવે હું કંઈ માથે ચડી બેસું એ પંડિતની? હે હે, આપણી કુંડળી જોવે, બધા દોષો જોવે ને પછી નક્કી થાય. અને આ આદિભાઈ પણ મને પૂછતા હતા કે તારે કેટલી જોડી લેવી છે, શું શું લેવું છે. એટલે અશોક, તમે ઓલવેઝ તમારા ભાઈની મમ્મીની જ વાતો કરતા હોય ને, તમારા ભાભી એ કાંઈ નાખે? અરે જ્યારે એના લગ્ન થયા ને ત્યારે હું એને પછી મોજા ને દાઈત્યો ને રૂમાલ નહીં લેવા ગયો હતો, તો મને કે એવું મને ન ફાવે, પહેલાં તો મને ઠપકો આપ્યો. હું પછી કેમ, હું કાંઈ દેશી નથી. મેં કીધી એ વાત હાશી, તમે સિટીના છો, હું તમારી માટે એક ગિફ્ટ લાવીશું. મેં કીધું ગિફ્ટમાં શું હશે? પછી ગિફ્ટમાં શું હતું તને ખબર? શું હતું? મોબાઈલ. અરે વાહ, પણ તમારા ભાભી પાસે એટલે બધા પૈસા ક્યાંથી? એની પાસે હોય ને, એ સિટીમાં રહે એટલે થોડાક વધારે પૈસા વાળા હોય. એવું થોડી હોય કે સિટીમાં રહે તો વધારે પૈસા હોય. ભાભી કાંઈ જોબ કે એવું કાંઈ કરે છે? નહીં, અને આ ભાભી છે ને એ હમણાં ટ્રાય કરે છે મોડેલિંગમાં. ઓહો, તમારા ઘરે તો બધા બહુ ઓપન માઇન્ડેડ લાગે છે. ભાભીને મોડલિંગ કરવા દીધું, કાંઈ નહીં, એમને જે ઈચ્છા છે ને એ થઈ જાય. જો મારી તો એક ઈચ્છા છે તારી સાથે લગ્ન કરવાની, બરોબર? હે ભગવાન, હવે તો છે ને મારે ઘરે જવું પડશે, કેમ કે હું જેટલી વાર અહીંયા ઊભી રહીશ ને એટલી વાર તમે લગ્ન 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 કર્યા કરશો. બીજું આવું મને કાંઈ દેખાતું જ નથી, સમજે તો? એટલે સારું, તો એક કામ કરો, હવે હું ઘરે જાઉં અને પપ્પાને પૂછી લઉં. બસ બસ, તું મને પછી ફોન કરી દેજે. હા ચાલો ત્યાર. હા, આ છોકરી છે ને મારા ઘરને છે ને અજવાળું જ આપશે, કોઈ દી અંધારું નહીં થવા દે, કારણ કે બહુ સંસ્કારી છે. દામિની. હા મમ્મી. શું કરે બેટા તું? આ કામ કરું છું. કઈ કામ હતું તમારે? હું ક્યારની સાંભળું છું કે તું અહીંયા એકલી એકલી કામ કરે છે, તો તારી જેઠાણી ક્યાં છે ને શું કરે છે? ખબર નહીં, બાર કશે કામ કરતા હશે. હું બોલાવું? કાંઈ બોલાવવાની જરૂર નથી, કેમ બંને મળીને સાથે કામ ન કરાય? અને બાર તો કઈ કામ છે ને કે બાર કામ કરતી હોય? મમ્મી, એ કામ કરતા હોત તો હું એકલી થોડી કામ કરતી હોત અહીંયા. ક્યાં હશે તને ખબર છે? ના, મને કાંઈ કીધું નથી, પણ થોડી વાર પહેલાં ફોનમાં વાત કરતા હતા કે હા હા હું ફ્રી છું, હું આવી જઈશ. બસ લ્યો, હવે આ તું ઘરમાં આવી ગઈ કામ કરવાવાળી, એટલે હવે એ બેનને કાંઈ કામ કરવું નથી, બસ લઠોડા પઠોડા કરીને હર્યા ફર્યા કરવું છે, અને હમણાં કોકના ફોન આવશે એટલે સીધા બહાર. ના ના મમ્મી, એવું થોડી હોય, કંઈક કામ હશે ને એટલે ગયા હશે. મને છે ને આ બે આંખ છે એમાં દેખાય છે કે શું થાય છે, કોણ કામ કરે છે, કોણ આલસુની જેમ પડ્યું રહે છે, કોને હવે બહાર રખડવાના ભભરકા થઈ ગયા છે, બધી મને ખબર પડે છે. મમ્મી, તમે ખોટું નહીં લગાવતા, એક વાત કહું? હમ હા, મને પણ એવું લાગે છે કે જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી ભાભીએ તો આ ઘરમાં કામ કરવાનું છે ને મૂકી જ દીધું છે.
પણ હે ભગવાન, એના તો હવે ગુડા ગળી ગયા છે, પણ મારે એને સીધી કરવી જ પડશે. કામ એની ન કરે ઈ. આવું તો મને લાગ્યું, બાકી એવું એવું જરૂરી નથી. મને આવો વિચાર આવ્યો. તને લાગ્યું નહીં, તને વિચાર આવ્યો નહીં, પણ આ હકીકત છે. તું આવી છે ને ત્યારથી સવારથી મોડી ઉઠે, કામ ધીમે ધીમે કરે, કારણ કે તું છે કરવા વાળી. પણ એને અક્કલ નથી કે બંને મળીને કામ કરવું જોઈએ. અને જો બેટા, હું તને એક વાત સમજાવી દઉં છું. એ ગમે એટલું તને કામ સીંધે ને, ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે મારાથી થશે એટલું જ કરીશ, અથવા તમે મને મદદ કરશો તો જ હું કરીશ. બાકી એ તને કામ સીંધીને જાય, પોતાની ચા કોફી બનાવો, નાસ્તા બનાવો, ફલાણું બનાવો, ચોખ્ખી ના પાડી દેવાની. કહી દેવાનું કે તમારે ખાવું છે ને તમે બનાવો, મારે મમ્મીનું કામ છે, એમ કરીને નીકળી જવાનું. એમ પણ મમ્મી, તમે કહો છો એ બધી વાત સાચી જ છે ને, કારણ કે આ ઘરની વહુ હું એક તો નથી ને, એમને પણ કામ કરવું જોઈએ. અને મને તો યાદ નથી કે એમને છેલ્લે ક્યારે કામ કર્યું હતું. સારું, હવે હું ધ્યાન રાખીશ અને હું જોઉં છું એ ક્યાં છે. પણ મારા શબ્દો બધા યાદ રાખજે. એ એના કામ સોંપે તો કરવાના જ નહીં. અને ચોખ્ખું કહી દેવાનું કે મારે મમ્મીનું કામ છે, હું બહાર જાઉં છું. સારું. હા ચાલ. સાચું જ તો કહે છે, આમાં શું ખોટું કહીને ગયા. હું આ ઘરની છે ને વહુ છું, નોકરાણી નથી. અત્યાર સુધી આ મમ્મીના લીધે હું બોલતી નહોતી, પણ હવે તો મમ્મીએ પણ છૂટી આપી દીધી છે. જે પોતાના હકનું હોય ને ત્યાં બોલવું જ પડે. એટલે હવે તમારો વાક હશે ને એટલે હું કહી જ દઈશ. નોકરાણી સમજીને રાખી છે. મીરા, 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 તું અહીંયા મહારાણીની જેમ બેઠી છે. શું છે આ બધું? અંદર પેલી એકલી કામ કરે છે અને તું અહીંયા બેઠી છે. બા, હું મારા ફોનમાં કામ જ કરતી હતી. શું થયું છે તો રાડો પાડો છો? એક નહીં, તને હજાર વાર કીધું છે, ઘરના બધા કામ પતી જાય ને પછી તારે આમાં જે કરવું હોય નહીં કરજે. પણ એ ગમે ત્યારે હવે પ્રોફાઇલ આપું છું ને ઓલું કરું છું પેલું કરું છું એ જોઈએ જ નહીં. બા, હવે છે ને તમે થોડી શાંતિ રાખો. મને એમ થાય છે કે ન બોલું ને તો વધારે સારું, પણ તમે તો માથે ચડતા જ બેસો છો. અરે બે કામ કરી નાખે તો શું ફેર પડી ગયો? માથે ચડાવવાની વાત કરે છે? તું મને કહે છે કે હું માથે ચડું છું? ઘરને તો માથે તે લઈ લીધું છે. પેલી આવી છે તે દિવસથી તું રસોડામાં ગઈ નથી, કામ કર્યું નથી, અને તારા પર્સનલ કામ પણ તું એને સિંધે છે. આ કરી નાખો, પેલું કરી નાખો, શું સમજે તું તારા મનમાં? બોલી લીધું? હા, હું છે ને કઈ તમારા માર ખાવા નથી આવી. અહીંયા તો તું અહીંયા જે કરવા આવી છે કરતી કેમ નથી? એ જ કરું છું. દેખાય છે મને? બેઠી જ છું. હા, તું અહીંયા શાંતિ રાખીને બેસવા આવી છે. બાપ, તમે જે આજે કર્યું છે ને એ બહુ મોટી ભૂલ કરી છે. ના, ભૂલ તો તે કરી છે, ઘરમાં કામ નહીં કરવાની. ઓલી નાની આવી છે તે દિવસથી તો તું બસ મહારાણીની જેમ ફરે છે. ઓ ભગવાન, ઠીક છે, તમે એ જ ધારો છો ને કે હું આ ઘર છોડીને જતી રહું? બસ, ધમકી આપવા સિવાય તને આવડે છે શું? હવે પેલાના કામ કરશે. મમ્મી આમ કહે છે, હું હવે ઘર છોડીને જતી રહીશ. બીજું કાંઈ આવડે જ ખરું? માએ શીખવાડ્યું જ કાંઈ? હા, મારી માએ તો શીખવાડ્યું જ છે કે કોઈ એક ગાલ ઉપર એક તમાચો મારે ને તો સામે બે મારીને આવજે. કરું બતાવું? ના, એ ગાંધીજી નહોતા, એ બધું ગાંધીજી કહેતા હતા, કારણ કે ગાંધીજી અહિંસાના માર્ગે હતા, દેશને આઝાદી અપાવી. તારી માએ તને આઝાદ કરીને તો બહુ મોટી ભૂલ કરી છે, ગુનો કર્યો છે. સાચી વાત છે બા, મને પણ આવું જ લાગે છે કે આ તમારી માએ તમને આટલા મોટા કર્યા છે તો કેમ કર્યા હશે? હા, તારી જેવી સામે લડવા માટે. ખબર હતી બિચારીને કે મળશે તો આવી જ મળવાની છે કપાર જાજે. મને તો એમ થાય છે કે ભવિષ્ય ભાગતા આવડતું તું તો પોતાની જિંદગી શું કામ ખરાબ કરી? મેં નથી કરી, તમારા બાએ. બસ, તું આવા ને આવા બોલ જે, કારણ કે માએ શીખવાડ્યું છે જેવું તને. માએ તો બહુ બધું શીખવાડ્યું છે. હા, પણ હા, એટલે દેખાય જ છે તારા લખણમાં. દેખાય છે ને? તારી માએ જે શીખવાડ્યું છે. બોલી લીધું? બસ, આ એક આવડે, હું જેટલું બોલી લઉં બોલી લીધું. હવે મારી માએ આમ શીખવાડ્યું, મારી માએ તેમ શીખવાડ્યું, એના સિવાય તું શીખી છે? હું બા, આ હમણાં જે કર્યું ને એ સૂટ નથી કરતું, નવું કરો કઈક મજા આવશે. હા, તારા લખણ તો બધા સૂટ કરે છે તારા ઉપર. ખબર છે મને, આજે મારા ઉપર જે હાથ ઉપડ્યો છે ને એનું કારણ પેલી દામિની જ છે. અત્યાર સુધી તમને મારાથી કોઈ જ વાંધો ન હતો, મને દીકરીની જેમ સાચવતા હતા, પણ જ્યારથી એ આવી છે ને ત્યારથી આ નખરા ચાલુ કર્યા છે. સરસ, જ્યારથી તું અહીંયા આવી હતી ને તે ઘરના બધા કામ ઉપાડી લીધેલા,
મને ગમતી હતી અને જ્યારથી પેલી આવી છે તે બધા કામ છોડી દીધા છે અને તું શું કહે છે દામિનીએ મને ચડાવી દામિની કોણ મારી થાય છે જેવી તું છે ને એવી જ છે પણ એ નાની છે અને બિચારી નવી આવી છે તું છે ને એને એકલીને કામ સોંપે છે અને આરામથી આઝાદીથી બેસી ગઈ છે દામિની છે ને એ તમારી કોણ લાગે છે તો બોલશો જ નહીં જો લાગવા ઉપર આવે ને તો એ તમારા બધાની મહારાણી છે અને તમે બધા એના સેવકો કાંઈ બોલતા ન આવડે એટલે પછી આવા બધા લાકડે માકડા વળગાડી દેવાના લ્યો તમે બધા સેવક અને અમે બધા આને તો તું કોણ છે આ ઘરની શું થઈને આવી છે તું બોલો મોટા ભાઈ મને કેમ અહીંયા બોલાવ્યો છે તને ઘરમાં કઈ ખબર નથી રહેતી ને એટલા માટે બોલાવ્યો છે હા આ ઘરમાં થોડું ધ્યાન અપાય તો ધ્યાન તો આપું છું કામે જાઉં છું પૈસા આપું છું બીજું કંઈ બીજું ખાઉં છું બસ અને કોઈ કાન ભરે તો સાંભળું છું આ કોની વાત કરો છો તમે દામિનીની વાત કરું છું એ બધું કે તારે માનવું જરૂરી છે આમાં વચ્ચે દામિની ક્યાંથી આવી આવે જ ને પણ તમે છે ને પહેલા તો ભોળા થવાના નાટક મૂકી દો તમે બા અને દામિની બધા સરખા જ છો આ તમને પૈસા દેખાઈ ગયા છે ને એટલે દામિનીની કોઈ ખામી નહીં બધા ગુણ જ દેખાય છે તમારી ઘરવાળી જ્યારથી આ ઘરમાં આવીને આ ઘરને નર્ક બનાવીને રાખ્યું છે ભાઈ હું સમજતો હતો કે મારા ભાભી તો બહુ સંસ્કારી છે પણ આજ આમ રૂપ દેખાડવા મળ્યા છે રૂપ દેખાડવાની વાત તું કરે છે તારી બહુ રૂપ દેખાડે છે આવું મેં પણ નહોતું ધાર્યું કે દામિની આવી નીકળશે અને આવું કરશે આ ઘરમાં ઝઘડા થાય છે ને એનું કારણ એ જ છે જો એ પૈસાદારની દીકરી છે ને તોય ઘરે ઢહડા કરે છે સમજ્યા વાત જ એ છે ને પોતાની બાયડી બે કામ વધારે કરે ને તો બધાને દેખાય છે આટલા વર્ષ મેં કામ કર્યું એ કંઈ નહીં પણ તે ક્યાં મારા લગ્ન ત્યાં હતા આ તો ત્યારનો વધાડ કરે છે અત્યારે બધું આમ હળી મળીને કામ કરો ને તું તારા ભાભીને શીખવાડીશ કે હળી મળીને કામ કરો એમ તારી વહુને કે ને કે શાંતિથી કામ કરે બાને ન ચડાવે તને ન ચડાવે એને કંઈ કહેવાની જરૂર નથી આને કહેવાની જરૂર છે સમજ્યા અશોકભાઈ એક વાત કહું આપણા ઘરમાં શાંતિ લઈ આવવાનો એક જ રસ્તો છે કે દામિની આ ઘરમાંથી જતી રહે દામિની આ ઘરમાંથી જતી રહે એટલે આ તમે શું બોલો છો તમને ખબર છે હા મને ખબર છે દામિની આ ઘરમાં નહીં હોય ને તો આ ઘરમાં શાંતિ જ રહેશે એના કરતા દામિનીને મોકલો ના પપ્પાના ઘરે એ કરતા તમે જ વૈયા જાઓ ને ઘણા વર થઈ ગયા તમારા ઘરમાં અશોક એના લીધે ઝઘડા થતા ઘરમાં જ્યાં લીધે થાય છે ને એને જ મોકલવાની જરૂર છે મારી દામિની વિશે હવે એક શબ્દ નહીં બોલતા મોટા ભાઈ એમ હા તો એક કામ કરો આનો એક જ રસ્તો છે તમે લોકો અલગ રહેવા જતા રહો કાં પછી અમે જતા રહીએ બસ એ હારામાં હારો રસ્તો કીધો તમે તમતારે તમને સૂટ છે જાઓ અને ભાભી ઓલો તમે મને મોબાઈલ આપ્યો હતો ને એ ચાર્જિંગમાં પડ્યો છે એ મોબાઈલ લઈ લેજો અશોકભાઈ આ શું બે પૈસાની વાત કરો છો અરે મોબાઈલની વાત વચ્ચે ક્યાં આવી અરે અહીંયા સંબંધો લટકીને પડ્યા છે સંબંધો તૂટવા પર આવ્યા છે અને તમે પાંચ પૈસાના મોબાઈલની વાત લઈને બેઠા છો સિરિયસલી તમને આટલી સમજ પડે છે કે મોબાઈલ પાછો આપું છું એ બધું તો આ ઘર વેર વિખર થઈ જાય છે એમાં થોડુંક સહન કરી લ્યો ને અરે પણ એના માટે જ તમને અહીંયા બોલાવ્યા છે ને વાત કરીએ છીએ તો તમે અલગ થવાની વાત કરો છો જ્યારે એક સદસ્યના જવાથી આખો પરિવાર શાંતિથી રહેતો હોય ને ત્યારે એ જ નિર્ણય લેવાનો હોય હા તો ભાભી ઘણો સમય થઈ ગયો છે તમે જાઓ આદી શું વાત કરે છે તું તારા ભાભીને જવાનું કહે છે તારી વહુને બે શબ્દ નથી કહી શકતો મેં છે ને મારી રીતે બધું કીધું છે બરોબર અને એને સહન એ ઘણું કર્યું હા એને સહન પણ કર્યું હા શું સહન અને તારું તારામાં હિંમત છે એને કઈ કહેવાની બધું કીધું છે બિચારીને હું કેટલો પ્રેમ કરતો હતો એકવાર તો હું થપ્પા તૂટી ગયો હતો પણ નહીં ભાભીને જ નથી સમજવું એટલે મેં કહેવાનું બંધ કરી દીધું સમજ્યા માથે ચડાવો છો પૈસા છે ને દામિનીના બાપ પાસે એટલા માટે આ જે દિવસે પૈસાનું ભૂત ઉતરશે ને ત્યારે ખબર પડશે અને આ બધું ખોટું બોલવાનું નાટક રહેવા દે હવે બહુ બોલ્યો ખોટું હા અને એક વાત સાંભળી લે આ ઘરમાંથી છે ને કાં તો એ બહાર જશે અને કાં તમે બંને જણા જતા રહો તારા સસરા પાસે બહુ રૂપિયા છે ને અને એનો પાવર છે ને એને
તો જાઓ, તમને બીજું મકાન પણ આપશે. જો એ પૈસાવાળા છે એ વાતે હાશી, બધી વાત હાશી બરોબર, પણ આ મકાન રો ને હે, એમાં અડધો અમારો ભાગ છે એ તો ખબર છે ને. હા એ લાગશે. હે હા એ લાગશે. એટલે તો આમાંથી અડધો ભાગ આપી દો, પછી વહી જાઓ. છોડો તમે બે આ વાત, હું દામિની સાથે વાત કરી લઈશ. એટલે પ્રેમથી કરજો બરોબર, વાત કરો તો. ભાભી શું છે આ બધું? શું છે? મને ઘરમાંથી બહાર કાઢવાની કેમ વાતો કરો છો? હા તો કરું જ ને, તારા લક્ષણ એવા હોય તો શું કરું. હા અને તમારા લક્ષણ બહુ સારા છે નહીં સતી સાવિત્રી? હા સતી સાવિત્રી જ છું. આટલા વર્ષથી આ ઘરમાં આવીને ક્યારે એક વખત પણ ઝઘડો નથી થયો, અને જ્યારથી તું આવી છે ને ત્યારથી અમારું ઘર છે ને એ અખાડો થઈ ગયું છે. એ આ ઘર છે ને તમને સહન કરતું હતું, પણ હવે એમને ખબર પડી ગઈ છે કે આ ઘરને સાચવવાવાળી એક સારી અને સંસ્કારી વહુ આવી ગઈ છે, એટલે તમને છે ને બધું દેખાય છે. સારી અને સંસ્કારી વહુ જે મારી સાથે આવી રીતે તડાકા લઈ છે? હા કારણ કે તમે છે ને આ ઘરમાંથી બહાર કાઢવાની મને વાત કરો છો. બસ હવે થોડો અવાજ નીચો રાખીને બોલ ને તો સારી વાત છે. આ સવારથી તારા નામની મગજ મારી ચાલે છે આ ઘરમાં. વાહ, એટલે આ ઘરમાંથી મને ધક્કો મારીને બહાર કાઢી નાખે ને તોય મારે શાંતિ જ રાખવાની નહીં? રાખવી પડે, જ્યારે આપણી ભૂલ હોય ને તો સહન પણ આપણે જ કરવું પડે. હા શું મારી ભૂલ છે જરા કહેશો મને? હા ઘણી બધી ભૂલો છે, મને ખબર નહોતી ને કે તું મને તારી ભૂલોનો હિસાબ માંગીશ, નહીં તો હું પહેલા જ બુકમાં બધું લખતી જ. ઘણી બધી ભૂલો હોય ને તો ને યાદ ના રાખવી પડે, એકાદી તો યાદ આવી જ જાય. છે ને આ મોટી મોટી વાતો કરવાનું બંધ કર અને શાંતિથી મારી સાથે રહે. તારા હિસાબે બાએ મને ઝાપટ મારી, તને શરમ નથી આવતી? હે તમારા લખણના લીધે મારી છે, મારા લીધે નથી મારી. હા તને બધી ખબર છે ને કે મારા લક્ષણો કેવા છે? હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી પડાની જેમ પડ્યા રહો છો. બસ મને એમ થાય છે કે ના બોલું ના બોલું, મોઢામાં આવે એમ બોલતી જ જાય છે. અને આ તમે શું કર્યું? હું તો છે ને ખાલી બોલું છું, તમે તો મને ઝાપટ મારી દીધી, અને કઈ હાથથી મને ઝાપટ મારો છો? હક તારો શું હક છે મારી ઉપર કે તું આટલા ઊંચા અવાજે બોલે છે? મારો તો બધો હક છે. હા ઘરની વહુ છું, તમારી નોકરાણી નથી. હા તો હું પણ આ ઘરની વહુ જ છું બરાબર ને? તું કઈ મને કરિયાવારમાં નથી લઈ આવી, અને ઢીંગલી નથી કે તું જેમ નચાવીશ ને એમ નાચીશ. તમે તો છે ને ઢીંગલી છો, ઢીંગલી શોપીસમાં મૂકી દેવાની જરૂર છે. સારું કહેવાય ને, તો મૂકી દે ને, રાહ કોની જોવે છે? હા તમારે તો એ જ જોઈએ છે ને, કઈ કરવું ના પડે. તું ભારે કરીને તૂટી જાય છે ને દામિની, એ મને બધી ખબર છે. હા એટલીસ્ટ તમારા કરતા તો વધારે જ કામ કરું છું, ફોન લઈને બેઠી નથી રહેતી. તને શું લાગે છે તો ઊંચા અવાજે બોલીશ તો હું બી જઈશ એમ? ના હું ભૂત થોડી છું કે તમે બી જાઓ મારાથી, અને તમને એમ પણ છે ને કોઈ નથી બીક નથી લાગતી. રાઈટ, મને કોઈ નથી બીક નથી લાગતી અને મને કોઈની શરમ નથી. હા કેમ કે તમને કોઈ નથી ફરક નથી પડતો. હા આવી મોટી બોલવા વાળી, એક વાત કાન ખોલીને સાંભળી લે, તારા હિસાબે આ ઘરમાં ઝઘડાઓ થાય છે એ મને પસંદ નથી, કા તો તું અલગ થઈ જા અને કા તારા બાપના ઘરે જતી રહે. અને તમે પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા કારણે આ ઘરમાંથી મારે જવું પડ્યું ને તો મારાથી ભૂંડું કોઈ નહીં. મારાથી ભૂંડું કોઈ નહીં? અરે આમ પણ તારાથી ભૂંડું કોઈ છે જ નહીં, આખી દુનિયામાં ગોતવા નીકળું ને તોય કોઈ નહીં મળે. એ હા તો આ ઘર છોડીને જતા રહ્યો. જઈશ તો તું, હું નહીં. આદિના બાપુ, આપણો તૂટતો પરિવાર જોઈને તમને હસવું આવે છે નહીં? એ દિવસોમાં તમે મને કીધું હતું જ્યારે આપણા બેઉ દીકરાઓનો જન્મ થયો હતો, યાદ છે? આપણે બંને હિંડોળા પર બેઠા હતા અને તમે મને કીધું હતું કે રામ અને લક્ષ્મણ જેવા આપણા બે દીકરાઓ, આપણો પરિવાર કેટલો સુખી અને સમૃદ્ધ છે. તમે મને એક સલાહ પણ આપી હતી કે ભારતી, કદાચ હું તારી પહેલાં જતો રહું ને તો આપણા પરિવારને તૂટવા નહીં દેતી. બે વહુઓને દીકરીઓ ગણીને રાખજે, બધાએ હળી મળીને રહે એવી રીતે રાખજે. આ તમારું સપનું હતું અને તમારા એ સપનાને સાકાર કરવા માટે બંને દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, સમાજમાં એક સારું સ્થાન આપ્યું.
અને બંને વહુને પણ લઈ આવી. જ્યારે મોટી વહુ આવી ને ત્યારે એનું વર્તન, એનું રૂપ, બધાની સાથે હળીમળીને રહેવું, એ બધું જે હું જોતી અને અનુભવતી ને ત્યારે મને લાગ્યું કે આ દિન આ બાપુનું સપનું પૂરું થતું જાય છે. ખુશ હતા અમે ચારેય, ખૂબ ખુશ હતા. પછી અશોકના લગ્ન કર્યા. હા, અશોકના લગ્ન કર્યા અને એ વહુ આવી. ડાય છે, ઘરની બધી જવાબદારી સમજે છે, બધું કામ પણ કરે છે, પણ એને જોઈને મોટી એના રંગ બતાવવા માંડી. ઘરના બધા કામ કરતી મીરા ધીમે ધીમે બધા કામ છોડી દીધા. ઘરના કામ નાની દામિની, હા દામિની નામ છે નાનીનું, એણે બધા કામનો ભાર ઉપાડી લીધો. જેઠાણી સમજીને મીરાની બધી વાતો એ સમજતી, એની સામે ન બોલતી. અને ખબર નહીં કેમ પણ હવે મીરા એની સાથે ઝઘડે છે. એટલા ઝઘડા કરે છે કે બેઉ ભાઈઓ નોખા થવાના આરે આવી ગયા છે. હવે બેઉ ભાઈઓને એકબીજાના મોઢા જોવાય નથી ગમતા. માફ કરજો મને, તમારું સપનું તૂટતું હોય એવું લાગે છે. બધાને હું એક કરીને ન રાખી શકી. ના, માળામાં પરોવાયેલા બધા મણકા હવે તૂટવા માંડ્યા છે. માળા તૂટી ગઈ, આપણા પરિવારની માળા તૂટી ગઈ. અને હું મજદારે આવીને અટકી ગઈ છું. ખબર નહીં મને હવે એનો કિનારો મળશે કે નહીં મળે. હું આ બપોર ઉછાળે કાળો કકળાટ આવી રહ્યો છે. શાંતિ દાદા તમે? હા, પણ પડખે રહી ખબર નથી પડતી. બસ હવે અમારું ઘર છે, અમે ગમે તે કરીએ. પણ તમારા ઘરમાં તમારે ગમે એમ કરવાનું? હા, અમારે હું જંગલમાં જવાનું? તમારે જંગલમાં જવાની વાત નથી, અમારા ઘરમાં અમારે નાના મોટા પ્રશ્ન હોય તો વાત તો કરવી પડે ને. પણ ધીમે ધીમે કરાય વાતો, આ તણ ઘેરે સાંભળાય એવી વાતો કરવાની હોય? શાંતિ દાદા આટલી મોટી ઉંમર છે તો ખબર નથી પડતી કે જ્યારે ઝઘડો થતો હોય ને ત્યારે માણસ ધીમે ધીમે ન બોલે. પણ એક દિવસની વાત છે, તમારે કાયમ હાલતું એક દિવસ સહન કરી લઈ. આ એક દિવસનું થોડુંક છે કાયમનું છું. તમારે આ જઈ નાની બાઈ આવી દીધું, એક દિવસનો ઝઘડો હાલે કાયમ. સાચી વાત છે તમારી, આ દામિની આવીને ત્યારથી જ અમારા ઘરમાં ઝઘડા ચાલુ થયા છે, નહીં તો કોઈ દિવસ કાંઈ નહોતું. એટલે સુધારો કરો, એટલે બીજા હખે રહીએ કે એમ. સાચું કહું ને શાંતિ દાદા, તો હું તો એમ જ કહું છું કે દામિની નોખી થઈ જાય ને તો બસ શાંતિ. અત્યારે કરી નાખો ને પણ. ક્યાં મારું માને છે કોઈ? હવે તમે કઈક વાત કરો ને તો થાય. પારકા ઘરમાં મારે પંચાયત કરવા આવતી નથી ને. હા તો અત્યારે શું કર્યું? આ દેખીરો કરો છો એટલે આવ્યો છું. અમે પડખે રહી છીએ એટલે આવ્યો છું. વાહ શાંતિ દાદા, માની ગઈ તમને. હા, બીજાના ઘરે ટોકવા જવાય પણ સમજાવવા ન જવાય. સમજાવવાનું તો કોઈ બોલાવે તો જવાય. સારું બાપા, ધ્યાન રાખીશું, અમારી ભૂલ થઈ ગઈ કે અમે ઝઘડ્યા. હા બસ, સાનું મનાવ્યો તો ઘણો. હો નરેશભાઈ, મારે નહોતું આવવું તોય આજે લાચારીથી આવવું પડ્યું. અને સારા સમાચાર લઈને આવી હોત તો મને આનંદ હોત, પણ હું જે સમાચાર લઈને આવી છું ને ખૂબ દુઃખ ભરેલા છે. કેમ, શું થયું? હું જેવો કયો તમે તારે? મારા બે દીકરાઓ, બંને દીકરાની વહુ, મારું હર્યું ભર્યું ઘર, અને ખબર નહીં કેમ કોની નજર લાગી ઘરમાં ઝઘડા અને કંકાસ ચાલુ થઈ ગયા છે. પહેલા તો બે ભાઈઓને એકબીજા વગર ચાલતું નહીં, જમવામાં એકબીજાની રાહ જોતા. અને આજે એ બે ભાઈઓ પણ એકબીજાના મોઢા જોવા પણ તૈયાર નથી.
બે વહુઓ, અરે બે સગી બહેનોની જેમ રહી, દેરાણી જેઠાણી બંને, અને છતાંય એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી. એક રસોડામાં હોય તો બીજી બહાર આરામથી બેસે. મોટી તો હવે પોતાના કામો પણ એ નાનીને ચીંધવા માંડી, મને કોફી બનાવી દે, મને ચા બનાવી દે, મને નાસ્તો બનાવી દે. અને નાની નાની હા ભાભી હા ભાભી હમણાં કરી દઉં કરીને બધું કર્યા કરે. ખબર નહીં કેમ હું નાની સાથે બોલું તો ઓલી મોટીને અદેખાઈ આવે, અને એને એમ જ થાય છે કે મને ઈ વાલી છે. પણ નરેશભાઈ, માં હોય કે સાસુ હોય, એને જેટલા સંતાન અને જેટલી વહુઓ હોય ને, બધી સરખી જ વાલી હોય. ના, એ વાત તમારી બરાબર છે. અને ઘરમાં ખાલી જેઠાણીના રૂપમાં એક જ સ્ત્રી હોય ને, ખાલી એક સ્ત્રી, ત્યારે એને કાંઈ વાંધો નહીં. પણ આ હું સ્ત્રી સહજ સ્વભાવ છે, કોઈ બીજી સ્ત્રી આવે ને ઘરમાં, એટલે ખબર નહીં એને કેમ પછી મારી દીકરી હોય, મારી બેન હોય કે મારી પોતાની માં હોય, સ્ત્રી સહજ એવો સ્વભાવ છે એને, બસ બીજી સ્ત્રીને અદેખાઈ જ આવતી હોય. સાચી વાત છે. અને આ બધાને લઈને આજે મારો પરિવાર તૂટવા પર આવી ગયો છે. બંને ભાઈઓએ નોખા થવાનું નક્કી કરી નાખ્યું છે. અરે આ તો પરિવાર હું નહીં જોઈ શકું. અરે નહીં બેન, તમે જરી કે ચિંતા નહીં કરો, એવું લાગશે ને તો હું તમારી ઘરે આવીશ. જો મારી દીકરીનો વાક હશે ને તો હું એને ઠપકો આપીશ, કારણ કે મારી દીકરીને હિસાબે જો તમારો પરિવાર તૂટતો હોય ને તો ભલે એ મારી સગી દીકરી હોય, હું આ સહન નહીં કરી શકું. કારણ કે આપણે એને તમારી ઘરે, મેં મારી દીકરીને લક્ષ્મી એક વહુ તરીકે તમે સ્વીકારી છે એને, અને મેં પરિવાર તોડવા માટે મારી દીકરી તમારે ત્યાં નથી આપી, પરિવાર જોડવા માટે મેં મારી દીકરી તમારે ઘરે આપી છે. મને તો એ ખબર નથી પડતી, કાંઈ સમજ જ નથી પડતી, કોને સમજાવું, શું સમજાવું. આદિના બાપુનું અને મારું સપનું હતું કે એક પરિવાર ક્યારેય નોખો ન થાય, અને આજે આજે સપનું તૂટે છે. નહીં બેન, તમે જરી કે ચિંતા નહીં કરતા, અને સારું થયું તમે આવ્યા અને મને આ બધી વાત કરી, એટલે મને ખબર પડી. હું તમારી ઘરે આવીશ અને મારી દીકરીને સમજાવીશ, અને જો નહીં સમજે તો એને ઠપકો આપીશ, અને એવું લાગશે ને તો તમારી મોટી વહુ છે ને એ મારી મોટી દીકરી સમાન જ કહેવાય, હું એને પણ બે શબ્દ કહી. બાકી તમારું ઘર ક્યારે હું તોડવા નહીં દઉં. જાઓ તમે તમારે અત્યારે. નરેશભાઈ, આજે હું તમારી સામે એક વેવાણ તરીકે નહીં, એક બેન બનીને આવી છું. નહીં, આ ન સારું લાગે. તમે તમારી તરીકે ચિંતા નહીં કરતા, હું દીકરીનો બાપ છું અને તમારું ઘર ક્યારેય નહીં તોડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે જવું પડશે, નીકળી હવે ભલે મારે ઠપકો દેવો પડે. આદિ, અશોક, પછી તમારો નિર્ણય અફરજ છે ને, જુદું થવું છે. એમને શું કામ પૂછો છો? અમને પૂછો ને, અમારે જુદું થવું જ છે. તો એ ક્યાં શોખ છે ભેગું રહેવાનો? હા, જુદું થવું છે. વિચાર કરો, બીજા બધાની વાત જવા દો. યાદ કરો બંને ભાઈઓ, તમારું બાળપણ, તમારી જુવાની, જમવામાં થોડું ઘણું મોડું થતું. જમવાના ટાઈમે બેમાંથી એક ભાઈને મોડું થતું તો બીજો એની રાહ જોતો, ભૂખ લાગી હોય તો પણ રાહ જુએ. એકબીજા વગર બંનેને ચાલતું નહોતું. નાના હતા, ઝઘડતા હતા, પાછા ભેગા થઈ જતા હતા. અને આજે આજે બંનેને એકબીજાને મોઢા નથી ગમતા, એકબીજા નજર મેળવીને વાત નથી કરી શકતા. તમારા પપ્પાનું આ સપનું હતું કે આપણું ઘર, આપણો પરિવાર એક બનીને રહે. મારા રામ લક્ષ્મણ કહેતાએ, રામ લક્ષ્મણ. શું થયું આજે? કોની નજર લાગી?
અથવા તો એવા તે કોના પગલા આપણા ઘરમાં પડ્યા કે મારા બેઉ દીકરાઓ નોખા થાય છે અને એ આ માને મતદારે મૂકીને. બસ હવે આ તમારું ભાષણ તમારી પાસે રાખો. આવો, અમે પણ તો અમારા મા બાપને મૂકીને આવ્યા જ છીએ ને. અમે પણ ત્યાં નાના મોટા થયા હતા. આજે તમારા ઘરમાં એડજસ્ટ કર્યું ને એમ તમારે પણ કરવું જ પડશે. અમારે અલગ થવું છે ને એ ફાઇનલ વાત છે. અને પૂછવાની ક્યાં વાત જ રહી કે કોના પગલા દેખાય જ આવે છે ને કે કોના પગલાને લીધે બધું થઈ રહ્યું છે. હા હા, દેખાય તો બધું આવે છે અને જોવા જઈએ ને તો ઘણું બધું છે. પણ તું તો મારી સાથે ન બોલ ને તો વધારે સારી. મને તો શોખ નથી. અરે છોડો ને હવે આ લોકો સાથે હવે વાત શું કરવાની. મમ્મી જુઓ, હવે ભેગું રહેવું ને એ સારી વાત નથી. રોજ ઝઘડા થાય, રોજ માથાકૂટ કરવાની, એકને એક વાત સમજાવવાની. અરે કંટાળી ગયો છું હું તો, અને એટલા માટે જ જુદું થવું છે. હા, થઈ જાઓ જુદા. બંને જણા પોતપોતાનું ઘર ગોતીને જતા રહો. આ ઘરમાં હું એકલી રહીશ. અરે બા, કોઈનું કામ નથી. આ ઉપર એ માળ છે, આ નીચે એ માળ છે, બરોબર? તો બેયને કંઈક તમારે આપવાનું હોય. ના, મારે એમ નથી આપવું. હવે આ ઘરમાં મારે તમારા બંનેના પરિવારો જોઈતા જ નથી કે તમારા બંનેના ઝઘડા હું આખો દિવસ સાંભળ્યા કરું. અશોક, અને મને મહેરબાની કરીને કોઈ સલાહ સૂચન નહીં આપતા. તમારે નોખું થવું છે, તમારા ઘર તમે ગોતી લો. અરે બા, બહુ સરસ નિર્ણય કર્યો છે તમે, ગમ્યો મને. અને તમારે કંઈ પણ જરૂર હોય ને ત્યારે ફોન કરી દેજો, તમને બધી વસ્તુ અહીંયા પહોંચી જશે. બા, તમારે જરૂર કાંઈ નહીં રહેવા દઉં, બરોબર? તમારે મારી જોડે જ રહેવાનું. મારે કોઈની જોડે નથી રહેવું. હવે બંને મળીને મને એકલી પાડી જ છે ને, તો એકલું જીવતા મને આવડે છે. અને હા, બંનેમાંથી કોઈની મહેરબાની નથી જોતી. મારામાં હજી તાકાત છે કમાવાની પણ અને રાંધવાની પણ. હા તો હવે આ મહેરબાનીથી છે ને આ એક એક માળ આપી જો, બરોબર? તું તો આનો જ ભૂખ્યો છે. અને યાદ રાખજે, હું જીવું છું ને ત્યાં સુધી આમાંથી એક લાદીનો ભાગ નહીં પડે અને કાંઈ જૂતું નહીં થાય. જાઓ તમે. નથી જોતી અમારે પ્રોપર્ટી, રાખો તમારી પાસે. તા એના ભૂખ્યા છે. માનું ભૂખ્યું કોઈ નથી, કોઈને માં નથી જોતી. આદિ, અભ્યાસ કરવાનો શું મતલબ છે હવે? કોઈ મતલબ નથી. કોને ચૂપ રહે બધા? પેલા તમે ચૂપ રહો ને તો બહુ છે. તું મને સલાહ ના આપ, ચૂપચાપ બેઠી છું ને ક્યારની. પાપે, બસ ઓ, હવે હદ થાય છે. બાપ દીકરી વાત કરે છે ને એમાં તું સુકામ ડબકા મારે? ચૂપ મર. હા, હું ને મારા પપ્પા વાત કરી લઈએ. બોલો, મારા કારણે કઈ રીતે અહીંયા આવવું પડ્યું અને મેં શું કર્યું? મેં કોઈને ઝઘડા નથી કરાવ્યા. તો શેના કારણે તા જુદું થવાની વાતો થાય છે? આ લોકો તારા લગ્ન પહેલા સૌથી રહેતા હતા, એકબીજા હળી મળીને રહેતા હતા. તું આ ઘરમાં આવી પછી કેમ ઝઘડા ચાલુ થયા? અરે પપ્પા, તમને કોણે કહી દીધું કે આ લોકો સૌથી રહેતા હતા? હું આવીને એની પહેલા પણ આ ઘર આવવું જ હતું. બેટા, આ લોકો જો ઝઘડતા હોય ને તો આપણે એને શાંત કરવાનો હોય, આપણે એને ઝઘડામાં વધારો ન કરવાનો હોય. પણ પપ્પા, હું તો ઝઘડો કરતી જ નહોતી. મારા ભાભી આ ઘરનું કોઈ કામ નહોતા કરતા. અને પછી બાએ જ મને કીધું કે તારે એકલી આ ઘરનું કામ કરવાની જરૂર નથી. એ પણ આ ઘરની વહુ છે, એમને પણ આ ઘરનું કામ કરવું જોઈએ ને. હું તો એમને કંઈ કહેતી પણ નહોતી, તો પણ એમને મારી સાથે ઝઘડો કર્યો. અરે તને તારા સાસુ કે તારો ધણી કે ગમે કે, પણ આપણે આ તારી જેઠાણી તારી મોટી બેન કહેવાય, અને એ ગમે કે એના ભાગનું કામ તારે કરવું પડ્યું તો એ શું છે? અને તું તો આપણા ઘરમાં એકલી જ હતી ને, બધા કામ કરતી હતી ને આખા ઘરના. તો બસ અહીંયા આ જ કામ કરી નખાય, અને આ તારું સાસરો ને આ તારું પિયર જ ગણાય. તો પપ્પા, એ ઘરમાં હું દીકરી હતી, આ ઘરમાં હું વહુ થઈને આવી છું. અને હું એકલી વહુ નથી, એ પણ વહુ છે ને. તો અમે બંને બરાબરનું કામ કરીએ તો એમાં શું વાંધો છે? પણ દામિની, એ વસ્તુ મમ્મીને કહેવા ગઈ તો ડાયરેક્ટ મને કહેવી હતી ને. મને ખબર પડે છે હું નાની કીકલી નથી, પણ તારે ઝઘડા કરાવવા હતા ને એટલે જ ત્યાં હું કર્યું છે. અને રહી વાત કામની, તું આજકાલ આવી છે, અત્યાર સુધી બધા કામ હું જ કરતી હતી. બસ જો મીરા બેટા, ઘરમાં ઝઘડા ત્યારે જ થાય જ્યારે જેઠાણી એમ કહે ને કે બધું કામ હું કરું છું, જેઠાણી કાંઈ નથી કરતી. અને જેઠાણી એમ કહે ને બધું કામ હું કરું છું, દેરાણી કાંઈ નથી કરતી, ત્યારે જ ઘરમાં ઝઘડા થાય છે. બાકી બંને જો એવું વિચારે નહીં, એ ભલે કાંઈ ન કરે, હું બધું કરી લઈશ. ના નરેશ બાપુ,
ઝઘડા કામને લઈને ક્યારે થતા જ નથી. ઝઘડા તો ત્યારે થાય છે જ્યારે બે માણસની વચ્ચે ત્રીજું માણસ ઇન્વોલ્વ થાય છે. મમ્મીને ના કીધું હોત ને, આપણે બે ક્યારે બેસીને સોલ્યુશન કર્યું હોત ને તો આ દિવસ ના. પણ ભાભી, તમારે ને મારે ક્યારે વાત જ નથી થઈ. મારે તો ડાયરેક્ટ મમ્મી સાથે જ વાત થતી હતી. અને હું પણ ગાંડી છું, અત્યાર સુધી ક્યારે વિચાર્યું જ નહીં કે મમ્મીને કેવા કરતા સીધી ભાભીને જ કહી દઉં. બસ હવે બેમાંથી કોઈ નાદાન નહોતું, બંને સમજુ હતા. તેમાં સોલ્યુશન કરવા માટે કોઈની જરૂર જ નહોતી, બંને સમજી લેવાનું હતું. અને હવે આ સમય એ ભૂતકાળ ઉખેડવાનો નથી. તમારે જુદા થવું છે ને, એની વાત કરો. નહીં બેન, જુદા કોઈને નથી થવાનું. અને મીરા, આ તારી નાની બેન છે એમ સમજીને માફ કરી દો, અને આ તારી મોટી બેન છે એમ કરીને માફી માંગી લે. બસ વાતનું સોલ્યુશન આવી ગયું, આમાં ક્યાં બહુ મોટી વાત છે? નરેશ બાપુ, મને અલગ થવાનો કોઈ જ શોખ નથી, અને મને દામિનીથી કોઈ વાંધો પણ ન હતો. કામની બાબતમાં જ્યારે બાએ મને માર્યું ને, ત્યારે મને ગુસ્સો આવ્યો હતો. બાકી ત્યાર સુધી મેં તને શું કીધું હતું? ત્યારે કહેવાનું આવતું જ નહોતું. કામ જ ન કરે તો કહેવાનું ક્યાંથી આવે? અરે બસ હવે હું બોલું કઈ? ક્યારની તું જ બોલે છે. અને કોઈને કઈ નથી બોલું મમ્મી, જે વાત છે એ વાત કરો. લોકા થઈ જાવ એટલે વાત જ પૂરી થાય. બસ 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 બસ, બહુ બોલી દીધું બધાએ, શાંતિ રાખ. રેશભાઈ, તમે આ જે કંઈ પણ કીધું ને એ બધી સાચી વાત છે તમારી. અમે લોકો પણ આ રીતે જ સમજાવતા હતા, પણ કંઈ ફરક નથી પડ્યો. અને મને લાગતું પણ નથી કે હજી ફરક પડશે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે મેં જુદા તો થશું, પણ હું મારા મમ્મીથી નહીં જુદો થઉં. હું મારા મમ્મી ભેગો જ રહીશ. મારા મમ્મી ભેગો હું રહેવાનો છું, બરોબર? હવે તમારા લોકોની પરમિશન હોય તો હું કઈ બોલું? બોલ. મારા પપ્પા અહીંયા સુધી જો મને સમજાવવા કે કહેવા આવ્યા હોય ને, તો મને વિશ્વાસ છે કે મારી જ ભૂલ હશે. આ વાતને હું માનું છું કે મારી ભૂલ હતી. શું હતી, ક્યાં હતી એ બધું જવા દો, પણ હવેથી હું ધ્યાન રાખીશ. તમે ઘરનું કામ એક દિવસ નહીં ને પાંચ દિવસ નહીં કરો ને, તો પણ હું કાંઈ નહીં બોલું. બસ સારું, હું પણ તારી માફી માંગુ છું. આઈ એમ સોરી. સેમ ટુ યુ. બસ બંનેને ઓના ઝઘડા હતા તો એ પૂરું થઈ ગયું, હવે બધા સમથી રહો. અને બીજી વખત કાંઈ થાય ને તો ચા બનાવીને લઈ આવજે અને મારી પાસે બેસીને વાત કરી લેજે. સોલ્યુશન ત્યારે જ આવશે, સમજી ગઈ ને? ના, હવે નેક્સ્ટ ટાઈમ ચા તમે બનાવીને આવજો ને, આપણે બે સોલ્યુશન કરશું. છે ને, કામ કરો ને. હું અહીંયા આવ્યો છું તો અત્યારે જ ચા બનાવીને લઈ આવીને ચા એટલે હું પીવું. તારે પપ્પા આવ્યા છે. હા ચાલો, તો અહીંયા સમાધાન સમજું ને. હા ચા લઈ આવી પછી સમાધાન. સારું.